Namostute. Vishalabuddhe Kullaravinda Yatapatra Netram Yene Tvaya Bhav Ratate Napurna Prajivala Bhutto Gurur Brahma, Gurur Vishnu, Gurur Deva Maheshwara, Gurur Shakshat Parabrahma, Tasmai Shri Guruve Namaha. Vakratunga Mahakaya Shurya Koti Samaprabha Nirviganam Guru Medeva Sarva Karyeshu Sarvada Sarva Mangala Shive Sharvardha Shadike Saranye Trambake Gauri Narayani Namostute Vande Deva Umavadim Duru Gurum Vande Jagat Karanam Vande Pannagabhushanam Shashankavahinayanam Vande Mukunda Priyam Vande Bhaktajanashrayam Chavaradam Vande Shivam Shankaram Prabhum Pranana Vibhum Vishwanatham Jagannathanatham Sadanandabhajam Bhavadbhavyabhute Swarabhutanatham Shivam Shankaram Sham Bhumi Shanamire Kaderundamalam Tanau Sharpajalam Mahakalkalam Daneshadipalam Tatachutabhango Shankaram Sham Bhumi Shanamire Shankaram Sham Bhumi Shanam
गजानन गणपति महाराज की जय। सद्गुरु देव की जय। माता पितृ चरण कमलेभ्यो नमः। सर्वेभ्यो देवेभ्यो नमः। वाङ्मय श्री महारुद्राय महाशिवाय नमः। नमः पार्वतीपदे બીજા દિવસના પ્રસંગની અંદર આપણે પ્રવેશ કરીએ એ પહેલા ભગવાન શિવ સ્વરૂપી વાંગમય સ્વરૂપ ભગવાન શિવના ચરણની અંદર વંદન આવેલા શ્રોતાગણોની અંદર બેઠેલા એ શિવને વંદન તથા આજના મુખ્ય યજમાન તરીકે દીક્ષિત પરિવારના બીજા નંબરના ભાઈ કેતનભાઈ એમના પરિવારને પણ વંદન દેવશંકર દાદાની
પુણ્યતિથિ ભગવાનની એવી પ્રાર્થના કરીએ કે એમને શિવગણોની અંદર, શિવલોકની અંદર એમનું સ્થાન મળે. અને ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરીએ કે આ જેમ ગંગા સમન તીર્થ મહાલક્ષ્મી ધામ અવિરતપણે ભગવાનની કથાઓ, ભગવાનનું વાંચન, યજ્ઞો, યાગાદિ અને ભક્તોનો મેળાવડો ની અંદર સાથે સાથે ભેગા મળી ભક્તિરૂપી આ તીર્થને આપણે ગંગા જેવું તીર્થ બનાવ્યું, એ માટે અખાત પ્રયત્ન કરતા અને મંદિરને ની અંદર આવનારા દરેક ભક્તોને મનની ઈચ્છાઓ ભગવાન પૂર્ણ કરે એ બદલ કૌશલભાઈને અને એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી જ રીતે જ્યારે જ્યારે પણ કોઈ પણ શિવ કથા હોય, ભાગવતજી હોય, ગમે તે કોઈ પણ નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય અને એની અંદર આ જ રીતે ભેગા મળી ભગવાનના નામનું અર્ચન કરીએ, પૂજન કરીએ, નિત્ય શ્રવણ કરીએ અને એના થકી આપણો તો ઉદ્ધાર થાય છે, પણ સાથે સાથે આવનારા ભક્તો ખાલી દર્શન કરીને પણ જાય છે એનો પણ ઉદ્ધાર થાય એવી ભગવાન પાસે આપણે યાચના કરવાની છે. 8 દિવસની અંદર પહેલો દિવસ કાલે પૂર્ણ થયો, મહાત્મા સાંભળવામાં આવ્યું શિવ પુરાણ શું છે અને એ સાંભળવાથી શું ફળ મળે છે. ભક્તિ બધાએ કરવી છે અને સાથે સાથે આડંબર પણ કરવો છે, માયા ને મોહમાંથી છૂટવું નથી, પણ શું કહે છે ભક્તિ કરવી છે. અને આપણે ઘણા બધા ભક્તો બહેનો ભજનોમાં ગાય છે અને કાલે પણ આપણે ભજન લીધું હતું ને, મુક્તિ મળે કે ના મળે પણ ભક્તિ તમારી કરવી છે. મેં કાલે પણ કીધું હતું કે જેને વૈકુંઠમાં જવું હોય ને એ બધા વૈકુંઠમાં જાય, અમે કોઈ દિવસ અગિયારસ કરતા જ નથી હો, એમાં હું તો નથી જ કરતો. જે છે એ સાચું કહેવાનું, ખોટું શું કામ કહેવાનું. હું તમને કહું કે અગિયારસ કરો પણ મારે તો કરવી પડે ને પહેલા, હું ના કરું તો ચાલે ના ચાલે. હું નથી કરતો એટલે એવું નથી કે મારે નથી કરવી, હો કરવી હોય છે પણ મારે વૈકુંઠ નથી જવું એટલા માટે હું નથી કરતો. બધાને વૈકુંઠ જવું છે એટલે એકાદશી કરે છે પણ મારે વૈકુંઠ જવું નથી, કારણ કે મારો વૈકુંઠ જ અહીંયા છે જ્યાં મારો મહાદેવ છે, એ જ મારું વૈકુંઠ છે ને એ જ મારું શિવલોક છે. ગઈકાલે મહાત્માની અંદર આપણે જાણ્યું જે શિવ કથા સાંભળે છે, શિવને માને છે, શિવને ભજે છે, શિવના ગુણગાન ગાય છે, એને આ જન્મની અંદર મોક્ષની પ્રાપ્તિ થાય છે, એને ક્યારે બીજા જન્મની અંદર ક્યાંય જવું પડતું નથી. 84 લાખ યોનિમાં ગોળ ફરતા 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 મનુષ્ય લોકની અંદર જન્મ થયા અને મનુષ્ય લોકની અંદર પણ જો માયા, મોહ, અહંકાર આ બધું ભેગું કરી અને આપણે જગતની અંદર ફરીએ છે તો એ ક્યારે ભગવાન પણ પ્રસન્ન થતા નથી. તુમરુકાજીએ એક વાત કરી કાલે જ્યારે મહાત્માની અંદરથી આગળ ગયા, શિવ પુરાણની અંદર આપણે પ્રવેશ કર્યો ત્યારે ચંચુલા દેવીને તુમરુકાજી અને શિવગણો, શિવ અને માં પાર્વતી સાથે શિવ પુરાણનું આખ્યાન કરવા બેઠા છે. પિશાચમાંથી મુક્તિ મેળવે છે,
બિંદુક નામના બ્રાહ્મણને પિશાચમાંથી મુક્તિ મળે છે, અને એ મુક્તિ મળ્યા પછી એને શિવગણની અંદર, શિવલોકની અંદર એનો વાસ થાય છે. ઘણા એવા નાના નાના પુરાણોની અંદર ઘણી બધી વસ્તુઓ આપેલી છે કે જે આપણે અનુભવીએ, જે આપણે કરીએ છીએ તો આપણા જીવનનો ઉદ્ધાર થઈ જાય છે. તુમરુકાજી કેવા છે તો પુરાણની અંદર, શિવપુરાણની અંદર લખ્યું તુમરુકાજીનું શરીર તો આપણા જેવું જ છે, પણ એમનું મુખ ઘોડા જેવું છે, હાથમાં વીણા લીધેલી છે, નારદજીના જેવા જ લાગે છે, પણ નારદજીનું મુખ આપણા જેવું છે, તુમરુકાજીનું મુખ ઘોડા જેવું છે. શિવપુરાણની અંદર એક સરસ મજાનો દાખલો આપ્યો છે કે જ્યારે તુમરુકાજી કથા કહે છે, શિવ અને માં પાર્વતી સાંભળે છે, શિવગણો સાંભળે છે, બિંદુક સાંભળે છે, પેલો પિશાચ બિંદુક નામનો બ્રાહ્મણ જે પિશાચ બન્યો હોય છે એ પણ સાંભળે છે ને એનો ઉદ્ધાર થઈ જાય છે. શિવપુરાણમાં એક નાની મોટી વાત છે કે જ્યારે કોઈ સ્ત્રીને ઘરે સંતાન નથી થતા, બે વર્ષ પાંચ વર્ષ થઈ ગયા, પ્રયત્નો કર્યા છે પણ એ પ્રયત્નથી હારી ગયા છે, તો એક નાનો આમ તો શિવપુરાણની અંદર એક ઉલ્લેખ બતાવ્યો છે. સફેદ આંકડાનું, સફેદ આંકડાની જડ લેવી, જળ લઈ પ્રદોષ હોય કે સોમવાર હોય એ દિવસે ભગવાન ઉપર એ આંકડાની જળ મૂકી, એની ઉપર ભગવાનનો ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ જે મંત્ર તમને ફાવતા હોય એ મંત્રનો અભિષેક કરી, સારા દિવસોની અંદર તમારો જે પિરિયડ પૂરો થાય એ પછી આઠમા નવમા દિવસે એ આંકડાની જળ તમારા શરીરના જેટલું હાઈટ છે, લંબાઈ છે, કાળો દોરો કે ધોળો દોરો કે લાલ દોરો લઈ એ આંકડાની જળ મૂકી અને તુમરુકાજીનું નામ દઈ પેટ ઉપર બાંધી દેવામાં આવે તો એને 3 થી 6 મહિનાની અંદર સારા સમાચાર મળે છે, એવું મહાદેવજીએ શિવપુરાણની અંદર ઉલ્લેખ બતાવ્યો છે. કાલે પણ કીધું હતું ને, શિવનું નામ શું છે? મૃત્યુંજય. આપણે શ્લોકો કહીએ છે ને, મૃત્યુંજય મહાદેવ મૃત્યુ ઉપર વિજય મેળવનાર છે, જય છે. કેમ જય છે? કારણ કે ના એમના બાપ છે, ના એમના પિતા છે, સ્વયંભૂ છે, અને જે સ્વયંભૂ છે એ અજન્મા છે, અને એ અજન્મા છે એટલા જ માટે એમની પાસે દરેક ઔષધિનું ફળ છે. કોરોનાની અંદર ઘણા બધા દવાખાનામાં પડેલા હતા, કોઈને વેન્ટિલેટરની જરૂર પડી હતી, કોઈને શ્વાસ લેવાની તકલીફ પડતી હતી, ઘણું બધું હતું. ત્યારે કોઈને ખબર પડે કે ભાઈ આ મૃત્યુંજયના જપથી એને જીવ બચી જાય છે, ત્યારે બ્રાહ્મણો પાસે આવે છે, ભાઈ એક જપ કરો અમારા ફલાણા ભાઈ વતી, મૃત્યુંજયના 1.25 લાખ જપ કરે, અને એ મંત્રમાં એટલી તાકાત છે કે એ માણસને વેન્ટિલેટરમાંથી ઊભો કરવાની તાકાત આ મંત્રની અંદર છે. બ્રાહ્મણો જ્યારે જપ કરતા હોય, અને જપનો આધાર એવો છે, જપ કેવી રીતે કરવો,
ઘણા લોકો મોટે મોટેથી બોલે હો, જપ જપની વ્યાખ્યા જ એક માનસિક જપ કરવા, હોઠ ફફડે નહીં એવી રીતે. ઘણા મંત્ર એવા હોય છે કે હોઠ ફફડાવવાની જરૂર છે પણ કોઈને સંભળાવવાની જરૂર નથી, અને ઘણા એવા હોય છે મંત્ર કે એ સાંભળવાથી, એ જોરથી બોલવાથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મંત્રનો જપ કરે છે માણસ વેન્ટિલેટર ઉપરથી ઊભો થઈને દોડતો દોડતો ભગવાન પાસે આવે છે, મહાદેવજી પાસે આવે છે, કારણ કે મૃત્યુંજય છે. અને જ્યારે મૃત્યુંજય છે એટલા માટે એમના મંત્રો પ્રસિદ્ધ છે. અને એટ કેમ મેં કીધું ને પહેલા, ગઈકાલે પણ કીધું હતું, આજે પણ કહીશ, વૈકુંઠમાં કોણ રહે? ના જોરથી બોલો ને, પ્રસાદ કાલે આપ્યો હતો ને વિષ્ણુ. બ્રહ્મલોકમાં કોણ રહે? બ્રહ્મા. ઇન્દ્રલોકમાં કોણ રહે? ઇન્દ્રદેવ. મૃત્યુલોકના દેવ કોણ છે? તો કે મૃત્યુલોકના દેવ છે મારા મહાદેવ. અને જ્યાં મહાદેવ છે એને સૌથી વધારે ચિંતા કોને હોય? મારા ભક્તોની. હે, મહાદેવજીને ચિંતા કોની? ભક્તોની. કઈ પણ થાય એટલે સરસ મજાનું ભગવાનને રોજ એક લોટો પાણી ચડાવી એટલે ભગવાન પ્રસન્ન, મહાદેવજી ખુશ. બીજું કશું નથી જોઈતું. અને અત્યારે તો પેલી એક સિઝન ચાલે છે, ખબર છે, શ્રાવણ મહિનામાં. શ્રાવણ મહિનામાં અત્યારે સિઝન ચાલે ને. કઈ સિઝન? કાવડની. જોતા હશો બધા, ગંગાજીમાંથી કાવડ ભરી ભરી અને મહાદેવજીને અર્પણ કરે છે. શ્રાવણ મહિનામાં એવું કીધેલું છે, કારણ કે ચાર મહિના ભાર, કાલે કીધું હતું, ચાર મહિના ભાર કોની ઉપર છે? મહાદેવ ઉપર છે. શ્રાવણ ભાદરો વાસો ને કારતક, ચાર મહિના મારો ભાર મહાદેવ સહન કરે છે. એટલે કાવડમાં ભેગા થઈ બે બે કલશો કાવડની અંદર માટીના કોડિયા, માટીના ઘડા ભરી, પાણી ભરી, ગંગાજળના પાણી ભરી અને સાથે સાથે મહાદેવજીને ચડાવવામાં આવે. શ્રાવણ મહિનાનો એક નિયમ છે, આપણે એમ સમજીએ કે એક લોટો રોજ પાણી ચડાવીએ, બરોબર, એક લોટો તો રોજ ચડાવવો, પણ કાવડનો મહિમા છે. બે લોટા હાથની અંદર લઈ અને મહાદેવજીની ઉપર ધીરી 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 ધારા સાથે સાથે કરવામાં આવે તો મહાદેવજી ખુશ થાય છે, કારણ કે એમને બેની જરૂર પડે છે. એક તો જટાની અંદર કોણ છે? ગંગા. અને એમની ડાબી બાજુ કોણ છે? મા પાર્વતી. બે શક્તિની જરૂર પડે છે. અને એ શક્તિ આમે આમે જો સ્ત્રીઓને હાચવીને બહુ અઘરી છે. અમે પૂજા કરાવીએ ને, આમાં પંડિતજી પૂજા કરાવે ને, પહેલાં ગણેશજીની પૂજા કરાવીએ, ગણેશજી મૂકીએ, બે રીતિ સિદ્ધિ એમના પત્નીને મૂકીએ, પછી અમારા અમુક થોડુંક હાસ્ય પણ જોઈએ ને. હે, એકલી એકલી પૂજા કરાવીને જતા રહું, કથા કરાવીને જતો રહું, તો કહો હો મહારાજે તો શું કર્યું, ખાલી તાલી પડાવડાવીને ખાલી ખાલી બોલ બોલ કર્યું, અમે તો આભર્યું નહીં. તો એક પત્ની સચવાતી નથી, એક પત્ની સચવાતી નથી. ગણેશજી પાસે બે પત્ની છે, સાચીને બેઠા છે. મહાદેવજી પાસે બે પત્ની, એક ઉપર ગંગા અને બીજા પાર્વતી. હે, બેને સહન કરે છે ને. એ બેને સાચવવા માટે ભગવાને કીધું કે બે લોટા પાણી એક સાથે ચડાવજો એટલે મને શક્તિ મળી જશે. અને સ્ત્રીઓને સાચવવાનું કાર્ય શું? અમારા ભાઈઓને ખબર બધી. સ્ત્રીઓને સાચવવા માટે શું જોઈએ? વસ્તુ. કાં તો પછી બે વસ્તુ જોઈએ, બે વસ્તુ જોઈએ સ્ત્રીઓને સાચવવી હોય ને. આજે મારા ભાઈઓને કહી દઉં, હો ખાનગીમાં છે, સાંભળી લેજો. પહેલા એક તો એના વખાણ કરવા, બધી મારી બહેનોના ઘેર વખાણ કરશો ને એટલે ખુશ.
એટલે રોજ હવાના પોરમાં બેટ, પેલું શું, પેલું કેવું કે બેટી, બેટી, હા તો બેટી મળે. હે, અને બીજું, પહેલી વસ્તુ એના વખાણ કરવા, અને બીજી વસ્તુ એની હામાં હા મેળવવી, એટલે એ ખુશ. પૈસા તો મળવાના જ છે. પૂજા કરીએ ને તોય અમે કહીએ છીએ કે અડધું એમને આલો. પૂજા કરી તોય આશીર્વાદ આપે છે તો કે અડધું એમને આપું, એ તો આપી દેવાના જ છે. પણ બે વસ્તુથી હંમેશા સ્ત્રીઓ ખુશ થાય છે. એક તો પહેલું વખાણ, અને બીજું એની વાતમાં હા. ભગવાન કહે છે એટલા માટે સ્ત્રીઓને, અરે ભગવાનને, મહાદેવજીને બે લોટા પાણી, શ્રાવણ મહિનામાં બે લોટા પાણી જે અભિષેક કરવામાં આવે એટલે કાવડનો મહિમા વધ્યો. ગંગાજી જાઓ ને તો બે લોટા લઈને આવવા પડે, ત્યાં જે મહાદેવ હોય ને એની ઉપર ચડાવવા પડે, અને કાવડ લઈને જતા યાત્રા કહેવાય છે. એ જ ભક્તિનો ભાવ છે. હમણાં કોકે કીધું હોય કે આપણે કાલે પોથી યાત્રા નીકળી હતી, ઉઘાડા પગે જવાનું, અને ઉઘાડા પગે પોથીજી લઈ અને પાછા આવવાનું, તો પહેલાં તો કેના ચંપલ પહેરો દજાઈ જવાય, કાંટા હોય, થાય ને એવું. આજે આપણે બધા શિવકથા સાંભળવા, શિવપુરાણ કથાની સાંભળવા બેઠા છીએ. ક્યાંય ક્યાંથી આવ્યા હશે બધા, નજીક રહે છો, દૂર રહો છો, તમે ત્યાંથી આવ્યા હો. શેના માટે આવ્યા? આ આઠ દિવસમાં મારે ભક્તિ કરવી છે, અને આ આઠ દિવસનો, એક મહિનાનો આ મહિનો શ્રાવણ મહિનો, આઠ જ દિવસમાં શિવમય બનાવી દેવો છે. અને શિવમય ક્યારે બને? જ્યારે તમારા મનની અંદર શ્રદ્ધા હોય, ભગવાનની ઉપર વિશ્વાસ હોય, એટલે ભગવાન આપનું કાર્ય કરે, કરે ને કરે. જેમ જેમ શિવકથાના અંદર પ્રવેશ કરીએ, ભગવાનના કાનથી, ભગવાનના નામથી, આપણા કાનથી ગુણાનુવાદ સ્મરણ કરીએ, એમની લીલાઓનું શ્રવણ કરીએ, મન થકી ત્રણેય મહાન સાધનો કયા છે એ પૂછવા માટે બેઠા છે, ત્યારે ભગવાન શિવે ઉત્પન્ન કર્યા વિષ્ણુ ભગવાનને. વિષ્ણુ ભગવાન ઉત્પન્ન થયા એટલે ભગવાનને કીધું કે આપ ક્ષીરસાગરની અંદર વિચરણ કરો. ધીરે ધીરે એમનું કાર્યભાર આગળ ચલાવવા લાગ્યા. એમના બુટીની અંદરથી કમળ ઉત્પન્ન થયું અને એની અંદરથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. શિવપુરાણની અંદર કહે છે કે ભગવાન શિવે બ્રહ્માને, વિષ્ણુને ઉત્પન્ન કર્યા છે. બ્રહ્માજી સૃષ્ટિનું લેખન કરતા હતા, ધીરે ધીરે બ્રહ્માજીને વિચાર આવે કે વિષ્ણુ ભગવાનને પૂછે છે બ્રહ્માજી કે તમે મારા બાપ. બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને પૂછે છે કે તમે મારા બાપ, કારણ કે તમારામાંથી હું ઉત્પન્ન થયો છું. પણ કે તમારા બાપ કોણ? દરેકના બાપ છે ને, આપણા પણ બાપા છે. બ્રહ્માજી કહે છે તમે મારા બાપા, પણ વિષ્ણુ ભગવાનને તમે તમારા પિતાજી કોણ? વિષ્ણુ ભગવાન કહે છે મારા પિતા એક જ છે, જે અજન્મા છે. અને આપણે મહિમનની અંદર કહીએ છે ને, અજન્માનો લોકા કિમવયવવંતો પી જગતા મધિષ્ઠાતારં કિમ ભવવિધિર્ના દૃશ્ય ભવતિ. અજન્મા છે, મારા બાપા, મારા પિતા એ ભગવાન શિવ છે, મહાદેવ છે. મારે એમને જોવા છે. બ્રહ્માજી પૂછે છે કે મારે આપના પિતાને જોવા છે, મેં તમારા પિતાને જોયા, હવે મારે તમારા પિતાને જોવા છે.
વિષ્ણુ ભગવાન કહે છે તો એ શક્ય નથી. એમને પામવા માટે હજારો યજ્ઞ કરો તો પણ એ પામી શકાતા નથી, જોઈ શકાતા નથી. તો કે શું કરવું? આપણે એમનું ધ્યાન કરીએ, મહાદેવજીનું ધ્યાન કરે. ત્યાં મહાદેવજી એક લોખંડનો સ્તંભ તૈયાર કરી આકાશ અને પાતાળને આવી જાય એ રીતે ક્યાંય દેખાતા નથી. એ લોખંડના સ્તંભની અંદરથી અવાજ આવે છે, હે બ્રહ્માજી, હે વિષ્ણુ, હું તમારો બાપ છું, હું તમારો દાદો છું. બ્રહ્માજી કહે છે અવાજ ક્યાંથી આવ્યો? ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે આ અવાજ મારા પિતાજીનો અવાજ છે. તો કે એમનું મુખ નથી દેખાતું, એમના પગ નથી દેખાતા. આપણે મનુષ્ય છીએ, મનુષ્યના હાથ દેખાય, પગ દેખાય, વાત દેખાય, વાણી દેખાય, બોલીએ તો સાંભળી શકીએ, બધું જ છે. પણ આ તો ખાલી લાકડાનો લોખંડનો થાંભલો છે. હું કેવી રીતે માનું કે આ તમારા પિતાજી? જે દેખાતું હોય ને એને કહી શકાય. અગ્નિની અંદર આહુતિ નાખો, આહુતિ બળીને ભસ્મ થઈ જાય, અગ્નિને અડવા જવાય. બેનો સરસ મજાનો ચૂલો અને ગેસ ભર, ગેસ ચાલુ કરો અને કે ગેસ ચાલુ થતો નથી, લાવ જોઉં, અને ચાલુ થઈ ગયો તો હાથ અડાડે. અડાડાય નહીં ને, કેમ? ખબર છે કે દાઢી જવાય છે. મા બાપે જન્મ આપ્યો એટલે પાછળ નામ લખાયું, માનું નામ લખાયું કે પિતાનું નામ લખાય છે? પિતાનું લખાય છે ને, હા. પણ હવે જમાનો બદલાઈ ગયો એટલે માતાનું નામ લખાય છે, હા. ભૂલી ના જતા પાછા. પેલા કયો પિક્ચર એક્ટર વાળો છે ને, કરણ, શું કરણ, કરણ જોહર, શું નામ છે, હા, એની પાછળ એની માનું લખાય છે ને, હા. તો પછી બોલો, આવું કઈ ખબર છો અમને? હા, જો સંજય લીલા ભણસારી છે ને, બહેનનું નામ આવ્યું ને, જમાનો બદલાઈ ગયો. મા બાપનું નામ પાછળ લખાય છે. કેમ લખાય છે? કે એની પાછળ જોયેલું છે કે માં છે, આ બાપ છે. પણ એક સરસ મજાની પૂતળું બનાવીને કે ખાલી પથરો મૂકી દઈએ ને કે આ તારા બાપા, તો તમે સ્વીકાર કરશો? બ્રહ્માજી પણ કહે છે ને, તમે કીધું કે આ થાંભલો છે અને તમે હું મારા દાદા ગણું, પણ કેવી રીતે ગણું? નથી એનું મોં દેખાતું, નથી એના પગ દેખાતા, નથી એની આંખો દેખાતી, નથી એનું પેટ દેખાતું, કેવી રીતે એનો સ્વીકાર કરું? અને અત્યારના જમાનામાં સનાતની ધર્મની અંદર આપણે બધા એક જ વિચારીએ છો, અને આપણા યંગસ્ટરો ખાસ એ વિચારે છે. તમા આપણા હિન્દુ સંસ્કૃતિમાં તો કેટલા દેવતાઓ, 33 કોટી દેવતાઓ છે, કોને ભજવા, કોને ભજવા? એક વખત છે ને, ગરડા માજી સાધુ પાસે ગયા. સાધુને કીધું કે ભાઈ આપણા કેટલા દેવતાઓ છે? સંત હતા, સાધુ હતા, બ્રાહ્મણ હતા, એમને કીધું કે 33 પ્રકારના દેવતા, 33 કોટી દેવતાઓ છે. પણ ખરેખર કોટી એટલે શું? તો શાસ્ત્ર એવું કહે છે કોટી એટલે પ્રકાર. કોટીને કરોડમાં નથી ગણવાના, અલગ અલગ પ્રકારના દેવતાઓ છે. વસુ છે, આદિત્ય છે, રુદ્ર છે, એમ કરતા કરતા 33 પ્રકારના દેવતાઓ છે. આવી સમજણ નથી. એટલે સાધુને કીધું કે મારે બધા ભગવાનની એક 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 રૂપિયો મૂકવો છે. તમે નામ બોલવા માંડો એટલે મૂકવા માંડું. થોડા ઘણા નામ આવડ્યા, 33 કરોડ સુધી તો પહોંચાય નહીં. પહોંચાય? નામ જ ખબર નથી. જ્યાં જુઓ ત્યાં પથ્થર મૂકી ચાલના કરવા માંડ્યા એટલે આપણા ભગવાન થઈ જાય ને.
ભગવાનને પામવા માટે, ભગવાનને જોવા માટે, ભગવાનને અપનાવવા માટે શું કરવું? તો ભક્તિ છે. એમને બતાવવું પડે, અનુભવ થવો જોઈએ, તો તમે માનો ને ભગવાનને. આજે 8 દિવસ સુધી તમે બધા બેસો, શિવ કથા સાંભળશો, મનની અંદર જે ઈચ્છા હશે ભગવાનને વ્યક્ત કરશો. 8 દિવસ એટલે કારતક માગસરની અંદર તમારી ઈચ્છાઓ પૂરી થશે, એટલે તમને ખ્યાલ આવશે કે ના, ખરેખર આજે શ્રાવણ મહિનાની અંદર શિવ કથા સાંભળી અને એ શિવ કથાથી મને આ લાભ થયો, એટલે મારે રોજ મંદિરે જવું જોઈએ. કારણ કે આપણે બધા કયા જમાનામાં રહીએ છીએ? એન્ડ્રોઇડના જમાનામાં રહીએ, ટેકનોલોજીના જમાનામાં રહીએ. પહેલા માઇક નતા, એટલે ભજનો હાર્મોનિયમ તબલા ઉપર આવી બધું ચાલતું હતું. હવે આ માઇક આવ્યા એટલે પાછું 2 છેડા જોઈન્ટ કર્યા, ચાલુ કર્યું, આ ભાઈએ સ્વીચો આપી દીધી, ચાલુ. આ અવાજ છે બહાર જનારા માણસને પણ સંભળાય છે, થાય ને? અને કદાચ આ ભાઈ સ્વીચ આપવાનું બંધ કરી દે તો તમને જ ના સંભાળતો, બહાર ક્યાંથી સંભાળવાના? સીધી વાત છે, પથ્થરને ભજો છો પણ એ કયા દેવને ભજો છો એ તમારી ઉપર છે. અને આની અંદર પુરાણોની અંદર ભજનોની અંદર લખેલું છે, કંકર મે ભી શંકર હૈ. નર્મદાના કાંઠાની અંદરથી નીકળતા નીકળતા જાઓ, ચાલતા ચાલતા જાઓ, પથરા પડેલા છે, પથરાને આમ ઊંચો કરી અને ત્યાં ચાલલો કરી અને ત્યાં આગળ અભિષેક કરી નાખશો ને તો પણ આ આશુતોષ ભગવાન કાશી વિશ્વનાથને, સોમનાથને, મહાકાલને પહોંચી જાય છે. પણ એ કોની જોઈએ? વિશ્વાસ જોઈએ. વિશ્વાસ હશે તો ભગવાન હશે. બાકી તમે પથરાને એમ કરો કે આ પથરો તો મારવા માટે છે, તો એનો ઉપયોગ શું થાય? મારવામાં આવે પણ ભગવાનમાં આવે નહીં. બ્રહ્માજીએ પૂછ્યું કે આ ખાંભલાની અંદર નથી કોઈ માથું, નથી પગ, નથી ચરણ, નથી કશું જ નથી, તો હું કેવી રીતે માનું કે આ ભગવાન છે, આ તમારા બાપા છે, મારા દાદા છે? વિષ્ણુ ભગવાન કહે છે ચાલો પરીક્ષા કરીએ. પરીક્ષા કરવા નીકળ્યા બ્રહ્માજીને કહે છે તમે ઉપર જાઓ, જ્યાં છેડો મળે એમ પગ માથું સમજવું, અને હું પાતાળમાં જઉં છું, જ્યાં ચરણ મળશે ત્યારે હું કહીશ કે મને મળી ગયું છે. બંને જણા ભગવાનની પરીક્ષા કરવા નીકળ્યા છે. આપણે મનુષ્ય પણ એવા છે, હો, દેવો તો પરીક્ષા કરે પણ આપણે મનુષ્ય પણ એવા જ પ્રકારના માણસો છે. કંઈક થાય ને એટલે ભગવાનની પરીક્ષા કરવાની કરે. અમે કંઈક કહીએ ને કે ભાઈ આવી રીતે કરજો, તમારું આવું કાર્ય સફળ થશે, હા કીધું તું ને, લાય આપણે પહેલા ટ્રાય કરીએ, કરીએ ને આપણે બધા કે ના કરીએ? એક વખત મહાદેવજી શાંતિથી બેઠા છે, ધ્યાન મુદ્રાની અંદર બેઠા છે, એ બેઠા બેઠા જપ તપ કરતા હતા અને એમના મુખની અંદર કોનો નામ હોય? રામનું નામ હોય, રામનું સ્મરણ કરતા હતા. ત્યાં ભસ્માસુર નામનો રાક્ષસ આવે છે, તપ કર્યું હોય છે, ભગવાનને પ્રણામ કરવા આવે છે, ભગવાનને કહે છે કે મને એવું કંઈક વરદાન આપો કે જેના માથે હાથ મૂકું ને ભસ્મ થઈ જાય. ભગવાન કહે છે એવું તો કંઈ વરદાન ના આપે ભાઈ, કાલ અવારના પોરમાં તું તો કોકનો મેળ નાખે તો જવું ક્યાં મારે, આવું બધું કરાય નહીં.
તો તમને કંઈક એવી વસ્તુ આપો. ભગવાને એમના હાથની અંદરથી કડું કાઢી અને કે લે આ કડું, આ કડું પહેરી રાખજે, જેના માથે હાથ મૂકીશ એ ભસ્મ થઈ જશે. સારું કે તો ભસ્માસુર કે હારો ચાન્સ તો પેલા આ સાચું છે કે ખોટું છે એ ટ્રાય તો કરવો પડે. મહાદેવજી ઉભારો, આપણે આની શરૂઆત તમારાથી કોનાથી શરૂઆત કરીએ? મહાદેવજીથી. આ કડાની અખતરો પહેલા તમારાથી કરું પછી આગળ જવું. મને ખબર પડે ને, અત્યાર તો પેલા 2 રૂપિયાઓ બહુ નીકળ્યા, હે હનુમાનજીની ગદા બધા ધારણ કરીને આવ્યા હોય, ચાલો પછી આમ નોટ લે લખાવો હનુમાનજીના નામે, આવે છે ને બધા? પહેલા આવતા તો હવે આવે છે? ખબર નહીં હું આવે છે કે નહીં. આવે છે. શરૂઆત કોનાથી કરવી? મહાદેવજી કે તમારાથી હું, તમારાથી. પેલો ભસ્માસુર કહે છે તમારાથી હું શરૂઆત કરું, ઉભારો. મહાદેવજી ગભરાયા, અલા આ તો મારું વરદાન જ મને ભારે પડ્યું. આજે તમને ઉપાય બતાવ્યો કે આટલું કરવાથી ઘરે સંતાન ના હોય તો સંતાન થશે, તો ટ્રાય કરવાથી શું વાંધો? બધી અત્યારે નવી નવી ટેકનોલોજી લેવી એના કરતાં એક ઉપાય કરવામાં મફતનો ઈલાજ છે, ઈલાજના રૂપિયા નથી તો ઈલાજ થાય ને. અને અહીંયાથી બેઠા પુરાણોની અંદરથી લખીને વાંચેલું કાઢેલું હોય, અમાર ઘરનું તો બોલતા ના હોઈએ, અમે ખિસ્સામાંથી તો કાઢ્યું ના હોય. ભગવાનને પ્રાર્થના કરીએ, તમારા વતી અમે પ્રાર્થના કરીએ અને સફળ થઈ જાય, એટલે તમે વિશ્વાસ કોની ઉપર મૂકો? મહાદેવજી ઉપર. મહાદેવજીએ મારું આટલું કામ કરી નાખ્યું. પેલો ભસ્માસુર દોડે છે મહાદેવજીની ઉપર હાથ મૂકવા માટે, ભસ્મ થાય છે કે નહીં એ જોવા માટે, આ કડું સાચું છે કે ખોટું છે એ પારખવા માટે. મહાદેવજીએ ગભરાયા કે હારું હવે લોચો થઈ જશે, તકલીફ પડી જશે મને. બ્રહ્માજી જોડે જાય છે. બ્રહ્માજીને કે આવી રીતે મેં વરદાન આપ્યું, શું કરું? બ્રહ્માજી કે આપણા હાથમાં નહીં, હું જ લોકોને વરદાન આપીને છૂટી જઉં છું તો હું ક્યાંથી તમને બચાવું? મહાદેવજી દોડતા 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 વિષ્ણુ ભગવાન પાસે જાય છે. નારાયણ, ઓ નારાયણ, ઓહો હો મહાદેવજી તમે આવ્યા, આવો બેસો. અરે બેસવું નથી હમણાં ભાઈ, હમણાં કંઈ બેસવું નથી. પેલો ભસ્માસુર પાછળ પડ્યો છે, મારું કડું લઈ લીધું છે અને એ કડું લઈને મારા માથે હાથ મૂકવા માંગે છે, હવે તમે કંઈક કરો. ભગવાન કહે છે કંઈ વાંધો નહીં, આપણે તો એક જ છીએ, ત્રણે એક છે ને, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, ત્રણે એક છે, કંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરશો મહાદેવજી, તમે છુપાઈ જાઓ પાછળ, હું એનો ઈલાજ કરું છું. અને મારો નારાયણ બહુ હોશિયારો, અને મહાદેવ કેવો છે? ભોળિયો છે. એક લોટા પાણીમાંથી ખુશ થઈ જાય છે. એટલે નારાયણને ગમે તેટલા મથો ને તો પણ પ્રસન્ન થાય નહીં, પરીક્ષા કરે. એ પરીક્ષા કરે ત્યારે નારાયણજી, નારાયણે કીધું કે શાંતિ રાખો મહાદેવજી, હું બધો અહીને આનો ઈલાજ કરી આપું છું. મોહિની રૂપ ધારણ કર્યું છે મહાદેવ નારાયણે, ડાન્સ કરવા લાગ્યા. ડાન્સ કરતા 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 પેલા ભસ્માસુર પાસે આવે છે. ભસ્માસુર પણ મોહિત થઈ જાય છે મોહિની રૂપ ધારણ જોઈને. એ કે મારે પણ તમારી જોડે લગ્ન કરવા છે. નારાયણ કે કરું, તારી જોડે જ હું લગ્ન કરીશ, પણ એક શરત છે. તો કે કઈ શરત? જેમ હું ડાન્સ કરું ને એવો તારે ડાન્સ કરવાનો. કેમ કરીશ? તારે જેમ ધીરે ધીરે તા થૈયા 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 ગરબા, શું પાટન કરો, ગરબાનું કયું આવે, ધીમ કે તા, આ એવું બધું ચાલતું રહ્યું. બે બે ધીરે ધીરે ડાન્સ કરવા લાગ્યા. આ બાજુ પેલો ભસ્માસુરે ડાન્સ કરવા લાગ્યો.
કરવા માંડ્યા. નારાયણે એમના માથે હાથ મૂક્યો એટલે પેલા ને કે આ નવી સ્ટાઇલ છે, એને હાથ મૂક્યો. બસ મહાદેવજીને કડું આપી દીધું, લો હવે ગમે ત્યાં કડા ના આપતા, આ તમારા કડામાં અમારે આ બધા વેશ ધારણ કરવા પડે. એટલે મારો મહાદેવ ભોળ્યો છે, કોક માગે ને એટલે કે લઈ જા આપી દે, વિશ્વાસ છે એને કે આ મારો ભક્ત છે, એને નહીં આપું તો કોને આપીશ. એ ધીરે 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 મહાદેવજીની પાસે જવા માટે પ્રયત્ન કરવો પડે, ઘેરથી ચાલતા ચાલતા આવવું પડે મંદિરે. હો અને જ્યાં આવો ને ત્યારે લિંગના ભગવાનના દર્શન થાય, ઘેર બેઠા ભગવાનના દર્શન થાય નહીં. પેલા થાંભલા ઉપર ચડ્યા છે, બ્રહ્માજી ઉપર ગયા છે, વિષ્ણુ ભગવાન નીચે પાતાળમાં ફર્યા છે, છેડો ગોતે છે પણ છેડો મળતો નથી. બ્રહ્માજીને થાય છે કે આરું બહુ મહેનત કરવામાં મજા નથી, ભગવાનને આજુબાજુમાં કેતકીનું ફૂલ લટકતું હતું, કેતકીના ફૂલને કીધું હું એવું તને વરદાન આપું કે હવેથી તારી તને દરેક જગ્યા ઉપર ભગવાનની ઉપર તું ચડીશ, દરેક ભગવાનની ઉપર તું ચડીશ, પહેલાં તું ચડીશ પછી બધા ફૂલો ચડશે. સારું કે પણ કે તારે મારું એક કામ કરવાનું. તો કે શું? અમે આપણે બધા નીચે જઈએ, જ્યાં મધ્યની અંદર જઈએ એટલે ત્યાં આગળ જઈને વિષ્ણુ ભગવાનને કહેવાનું કે આ બ્રહ્માજીને છેડો મળી ગયો. નીચે આવતા હતા ત્યાં ગાય માતા મળી, ગાય માતાને કહે છે સાક્ષી પૂરો આવજો મારી જોડે તો હું એક વચન અપાવડાવું કે પૃથ્વી ઉપર જ્યારે પણ પહેલી રોટલી થશે એટલે એ પહેલી રોટલી કોને આપવામાં આવશે? તમને આપીએ છે ને, કોણ આપે? રોટલી બનાવો છો, પહેલી રોટલી કોને આપો છો? કૂતરા. કૂતરાને? ગાયને. અને છેલ્લી રોટલી? છેલ્લી રોટલી માણસને. પણ હવે બધું ઊંધું થઈ ગયું. પહેલી રોટલી ટિફિનમાં જાય, ગાય જેવા. એટલે એમના ઘર જેવા ઘરવાળા કેવા હોય? ગાય જેવા. આ આ કરે આ કરે. બીજી રોટલી બાળક ખાય. છોકરાઓ આવે એટલે કોણ ખાય? છોકરાઓ ખાય. એટલે પછી છોકરાઓ બેઠા બેઠા પણ સમજી જવાનું. બીજી કોને જવાની હતી? કૂતરાને. છોકરા કેવા મંડ્યા પડે? આવે એટલે સ્કૂલેથી હવ 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 કર્યા કરે ને. ત્રીજી રોટલી આપણે ગાયને આપીએ. બ્રહ્માજીને, બ્રહ્માજીએ ગાયને વરદાન આપ્યું કે હું તને પહેલી રોટલી ખવડાવી, તું મારી જોડે સાક્ષીમાં સાક્ષી પૂરે. તો કેતકીનું ફૂલ અને ગાય અને બ્રહ્માજી ત્રણે ત્રણ દણા નીચે આવે છે, વિષ્ણુ ભગવાન જોવે છે, આપણને છેડો મળતો નથી. જઈએ આપણે પાછા ઉપર, જે જગ્યા ઉપરથી શરૂઆત કરી હતી એ જગ્યા ઉપર આવીને ભાર્યા. બ્રહ્માજીને, બ્રહ્માજી એ પૂછ્યું વિષ્ણુ ભગવાન કે છેડો મળ્યો? તો કે ના. વિષ્ણુ ભગવાન કે તમને મળ્યો ને? બે જણા લાયો છું સાક્ષીમાં, એક નહીં બે. એટલે કોર્ટમાં જઈએ કેટલા સાક્ષી જોઈએ? બે કે ચાર? બે જોઈએ ને, બે સાક્ષી જોઈએ. કારણ કે કાલ સવારના કોકમાં એક ફરી ગયો તો બીજો કામમાં આવે, બીજો કામમાં આવે. અહીંયા પણ બે સાક્ષી નહીં આજે જે આવે છે.
બોલો કેતકીનું ફૂલ, જવાબ આપો વિષ્ણુ ભગવાનને, છેડો મળ્યો કે નહીં? હા હા કે છેડો મળી ગયો, બ્રહ્માજી જોઈ ના આવ્યા, પગે લાગી ના આવ્યા. બહુ સરસ. ગાયને કીધું, ગાય માતા તમે? તો કે મને એમને છેડો જોઈ લીધો, પણ બ્રહ્માજી આગળ ગયા જ નતા, વચ્ચેથી પાછા આવ્યા, પણ કે છેડો મળી ગયો. વિષ્ણુ ભગવાન કહ્યો, આ જગતની અંદર શિવને પામવા માટે કોઈ છેડો નથી, કેવી રીતે પામવા એ ખબર નથી, અને બ્રહ્માજીને મળી ગયો. બહુ સરસ કહેવાય. આકાશવાણી થાય છે, કે છે બ્રહ્માજી ખોટું બોલી રહ્યા છો તમે, કારણ કે હું અજન્મા છું, આકાશ પાતાળ દરિયાથી પર્વતોથી માંડી ગમે ત્યાંથી ગણો, મારો ક્યાંય છેડો આવશે નહીં, પણ તમે ખોટું બોલ્યા છો. ભૈરવને ઉત્પન્ન કર્યા મહાદેવજીએ, અને બ્રહ્માજીના 5 મુખ હતા, એમાંથી 1 મુખ કાપી નાખ્યું. એક કાપતા કાપતા રગડતા 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 એક જગ્યા ઉપર પડે છે, અને ત્યાં એ ઝાડ ઉત્પન્ન થાય છે, અને એ ઝાડનું નામ છે વડ. બિહારની અંદર બ્રહ્માજીના લોહીની નદી વહે છે, અને ત્યાં આગળ હાલમાં પણ બિહાર સરકારે લખેલું છે કે આની અંદર હાથ પગ મો નાહવું નહીં. જ્યારે મહાદેવજીએ એ બ્રહ્માજીને સર કાપી, માથું કાપી અને ત્યાં મૂક્યા, એટલે ત્યાં આગળ વડ નામનું ઝાડ ઉત્પન્ન થયું. ભગવાને પ્રાર્થના કરી છે, અને એ બ્રહ્માજીને મારવાથી શિવને પણ બ્રહ્મદોષનો શ્રાપ લાગ્યો છે. બ્રાહ્મણોને મારવો નહીં પહેલી વસ્તુ, પણ તે છતાં પણ શિવે માર્યા છે, કારણ કે બે વસ્તુ ગઈકાલે કીધી હતી. ભગવાનને ક્રોધ પસંદ નથી, શિવને મારા. બીજો અહંકાર પ્રસન્ન નથી, અને ત્રીજું ખોટું પસંદ નથી. બ્રહ્માજી સાચા હતા કે નતા એ બધું બે નંબર, પણ બ્રહ્માજી ખોટું બોલ્યા એટલા માટે એમને દોષ લાગ્યો, શ્રાપ મળ્યો. જે મુખથી એ બોલ્યા છે એ મુખ એમનું કપાઈ ગયું છે. આ બાજુ કેતકીના ફૂલને શ્રાપ મળ્યો કે તું કોઈ પણ ભગવાનના ની ઉપર ચડી નહીં શકે, ચરણમાં પણ નહીં ચડી શકે. ગાય માતાને શ્રાપ મળ્યો છે, પણ બ્રહ્માજી વરદાન આપી દીધું ને કે તમે મારી સાક્ષી પુરુષો, એટલે તમારી પહેલી રોટલી સાચી. પણ શ્રાપ માલ્યો, શિવજીએ શ્રાપ આલ્યો કે આ ખોટું બોલ્યા છે, એટલે ગમે ત્યાં હશે ગાયનું પૂછડું પૂજાશે, પણ ગાયનું મુખ પૂજાશે નહીં. આપણે ગાયને ક્યાંથી પૂજા કરીએ છીએ? પૂછડેથી. એમનો અર્ધ ભાગ, પાછળનો ભાગ છે એ પવિત્ર માનવામાં આવે છે. ગાયનું મૂત્ર પીવાથી શરીરની અંદર રહેલા રોગો દૂર થઈ જાય છે. ગાયનું છાણ લીપણ કરી યજ્ઞ યાગાદીમાં વપરાય છે, દવાઓ તરીકે ઉપયોગ થાય છે. અને આપણે બધા જાણીએ છીએ, ગયા પછી 13મા દિવસે શેની પૂજા કરીએ છીએ? ગાયના પૂછડે. પૂછડે ગાય પૂછડું કરીએ છીએ ને, ચાંદલો ગાયને કરીએ છીએ, મુખને કરીએ છીએ? ના, ખોટું બોલ્યા છે. એટલે ભગવાન શિવ કહે છે, જીવનની અંદર ક્યારે પણ ખોટું નહીં બોલવું, અને ખોટું બોલે છે એ માણસને 1000 વખત ખોટું બોલવું પડે છે. 1 ખોટું છુપાવવા માટે 1000 વખત ખોટું બોલવું પડે છે. પરમાત્માને જો પ્રાપ્ત કરવા હોય, શિવની ભક્તિ કરવી હોય, શિવના ગુણાનુવાદ ગાવા હોય, તો ખોટું નહીં બોલવું.
ઘરે આપણે એમ કહીને જઈએ ઘરેથી આપણે નીકળ્યા હોઈએ અને કોઈ પૂછે ક્યાં જાઓ છો, આજુબાજુ વાળા પૂછે ને, પડોશી પડોશી વાળા, રોજ કેમ 4 વાગે 3 વાગે 3:30 નીકળી જાઓ છો, ક્યાં જાઓ છો બેન? પછી બાજા એમને સારું કરવા માટે કેટલા માણસ મળે તમને રોઢા નાખવા માટે? અમારા બહેનો ભજન મંડળી વાળા રોજ 9:30 આવી જાય મંદિરે, આવી જાય 9:30 ટાઈમ ટુ ટાઈમ આવી જાય, પણ રોજ 9:30 આવે એટલે આજુબાજુ વાળી કોઈ નવી આવી હોય એટલે પૂછે રોજ ક્યાં જાઓ છો 9:30? એક વખત કહીએ મંદિરે અમે ભજન મંડળી ચલાવીએ, 11 ના દિવસે ભજન કરીએ, સારા સારા દિવસો ભજન કરીએ, આમ તો રોજ કરતા જોઈએ છે, પણ સારો દિવસ હોય તો વધારે ભજન કરીએ છે, એના માટે કોઈની જરૂર નથી પડતી. જ્યારે જે વસ્તુની જરૂર પડે છે એ વખતે પરમાત્મા આપી દે છે, કેમ? એને સમગ્ર સૃષ્ટિની, સગભગ્ર જગતની, સમગ્ર રહેનારા માણસોની ચિંતા એને છે. એટલે ત્યાં આગળ જે વડની નીચે આવ્યા ને એ કોણ આવ્યા? વડકેશ્વર મહાદેવ કહેવાયા. કયા? વડકેશ્વર મહાદેવ. વડની નીચે પૂજાય છે, પ્રાયશ્ચિત લાગ્યું ભગવાનને, મારા મહાદેવને, અને પ્રાયશ્ચિતને દૂર કરવા માટે વડનું ઝાડ ઉત્પન્ન થયું, ત્યાં ગળી રહી એમની સ્થાપના કરી. ભગવાન એમને કહે છે જ્યારે જ્યારે પણ આ વડની નીચે હું બેઠો છું ત્યાં ગળી મારો અભિષેક થશે, પૂજન થશે, અર્ચન થશે, એને હું સૃષ્ટિનું જે જોઈતું હશે એ આપવા માટે તૈયાર છું. દિવસો વીતતા જાય ધીરે 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 ધીરે. વડકેશ્વરની અંદરથી ભગવાનની અને ભગવાનના બે સ્વરૂપને પૂજાય છે. બધા કેટલા સ્વરૂપ પૂજાય છે? વિષ્ણુ ભગવાન કયા સ્વરૂપે પૂજાય? મૂર્તિ સ્વરૂપે. બ્રહ્માજી મૂર્તિ સ્વરૂપે. ઇન્દ્ર મૂર્તિ સ્વરૂપે. એટલે બોલો જ કરા. ગણેશજી મૂર્તિ સ્વરૂપે. અંબેમાં મૂર્તિ સ્વરૂપે. પણ મારો મહાદેવ બે વખત પૂજાય છે, બે રીતે પૂજાય છે. એક લિંગ સ્વરૂપે પૂજાય છે. ક્યારે? કે જ્યારે પેલો સ્તંભ તૈયાર થયો એ લિંગની અંદરથી, એ થાંભલાની અંદરથી અવાજ આવે છે કે હું જ શિવ છું. અને એ જે શિવ તૈયાર, શિવ બોલે છે ત્યારે એ લિંગ સ્વરૂપે પૂજાય છે, અને એ દિવસનો દિવસ છે મહાશિવરાત્રિ. જે લિંગની સ્વરૂપે ભગવાન પ્રગટ થયા ને એ દિવસ કયો હતો? મહાસ્વદ 13, એટલે કે મહાશિવરાત્રિ. પણ અત્યારે તો બધું ઊંધું ઊંધું ચલાવ્યું છે લોકોએ. હા, મહાશિવરાત્રિ તો ભગવાનના લગ્ન થયા હતા. અલા ક્યાં લખ્યું છે પણ મને બતાવો તો ખરા બાપા. આ શિવપુરાણની અંદર બતાવો, ભાઈ વાંચે છે બરાબર. અહીંયાથી હું વાંચું છું, આ પોથી છે. જ્યારે નવરા પડો ને ત્યારે અહીંયા પડેલી જ હોય છે. હા, ઈચ્છા થાય ત્યારે વાંચી લેવી. વાંચો જ ખરા. શિવરાત્રિનું મહત્વ છે કારણ કે ભગવાનને 3 વસ્તુ પસંદ નથી. એક તો નિંદા પસંદ નથી, ખોટું પસંદ નથી, અહંકાર પસંદ નથી. આ 3 વસ્તુ ત્યાગ કરી નાખો તો તમે શિવમય બની શકો છો, ભગવાનની પાસે જઈ શકો છો. અને એ જે દિવસે એ મહાશિવરાત્રિનો પર્વ ગણાય ત્યારે એ લિંગની પૂજા કરીએ છીએ, શિવલિંગ. આટલું સાંભળીએ ને, બે વખત બે જ રીતે પૂજાય ભગવાન શિવ. એક તો પહેલાં જે શિવલિંગ, એટલે લિંગ સ્વરૂપે આપણે માટીના બનાવીએ છીએ. બધા બહેનોએ ત્યાં પાર્થેશ્વર બનાવ્યા છે, દર્શન કરતા જજો.
તો ત્યાં આગળ એ લિંગ સ્વરૂપે પૂજાય છે, બીજા મૂર્તિ સ્વરૂપે પૂજાય છે, મૂર્તિઓ પણ પૂજાય છે ભગવાનની. સાકાર અને નિરાકાર સ્વરૂપ છે. કયું છે? સાકાર અને નિરાકાર સ્વરૂપ છે. એટલે ભગવાન બે રીતે પૂજાય છે. મેં કીધું ને, પથ્થરને મૂકી અને એની ઉપર અભિષેક, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરશો તો પણ એ ભગવાન સ્વીકાર કરે છે. કે કેમ? કે એ પથ્થરની અંદર પણ શંકર છે. નર્મદાની અંદર જેટલા પથ્થરો ચાલતા ચાલતા આવશે ને, એટલે શંકર માનશો ને, એ પણ બધા શંકર છે. આ પથ્થર અહીંયા આગળ બધા પથરા પડેલા છે, ત્યાં આગળ પણ આ પથ્થરો મૂકીને ચડાવશો ને, ત્યાંય શંકર છે. ચાલનો કરશો ને તોય શંકર આવી જશે. હો, પેલા કરતા નહીં પાછા, હો, ત્યાં છે મૂર્તિ, હા, શિવલિંગ છે. હા, ત્યાં કૌશલભાઈ ક્યાં શું કરીને ગયા, લોકો ચાલા કરીને જાય છે, મૂકવા ક્યાં અમારે. બે રીતે ભગવાન પૂજાય છે, સાકાર અને નિરાકાર રૂપે. અને લોકો એવું કહે છે, એવા બધા માન્યતાઓ ઘૂસેડી દીધી છે આપણા સમાજની અંદર લોકોએ, કે બહેનોએ શિવલિંગની પૂજા કરવી નહીં કહે છે ને બધા. હે, હાથ કે ના તો બોલો, મને ખબર પડે. હા, કેમ નથી કરવી? એનું કારણ એમને પૂછો કે અમે કૌશલભાઈ ત્યાં મહાલક્ષ્મી ધામની અંદર શિવ કથા ચાલતી હતી, પહેલી તારીખથી આઠ તારીખની અંદર ભાઈ રેકોર્ડિંગ એ કરે છે, તો કે બીજા દિવસનું રેકોર્ડિંગ એ સાંભળી આવજો. એવું કેવું હો તમારા લોકોએ? કેમ નહીં પૂજવા? સ્ત્રીઓએ શિવલિંગની પૂજા કેમ નહીં કરવી એ હજુ સુધી કોઈને ખબર નથી. ખાલી એટલું જ જાણે છે કે શિવલિંગની પૂજા ના થાય, પણ કેમ ના થાય સામેવાળા વ્યક્તિને ખબર નહીં. ઘણા તો એવું માન્યતા ઘૂસેડી દીધી આપણા સમાજની અંદર. હનુમાનજીઓએ બહેનોને ભજવાની હનુમાન ચાલીસા કરવી છે ને, ઘણા કહે છે ને, ના ના તમારે શનિની પનોતી ચાલે છે, તો કે હનુમાન ચાલીસા કરજો. ના ના, અમારે તો ઘર લોકો એવું કહે છે કે હનુમાન ચાલીસા ના કરાય બહેનોથી. કેમ ના થાય? તો પાછા એનું તારણ આપે છે કે હનુમાનજી તો બ્રહ્મચર્ય ને એટલા માટે. પણ હનુમાનજીને તમે કયા ભાવથી જોવો છો? તમારો દીકરો છે, તમારો બાપ છે, તમારો ભાઈ છે. એ મનની અંદર વિચાર કરી રાખો કે એ હનુમાન કોણ છે. માં સીતાએ શું જોયું હનુમાનજીની અંદર? શું જોયું? તો કે મારો પુત્ર છે. તો તમે પણ એ પુત્રને આજ્ઞા કરી શકો કે નહીં, કહી શકો કે નહીં? બાપ તરીકે પણ એને કહી શકો છો, પુત્ર તરીકે પણ કહી શકો છો, ભાઈ તરીકે પણ કહી શકો છો. તો એ શિવજીને કેમ નહીં, શિવલિંગને કેમ નહીં અડવું? શિવ પુરાણની અંદર બે વસ્તુ બતાવી છે. માં પાર્વતીજીએ પાર્થેશ્વરની પૂજા કરી અને એમને કોણ પ્રાપ્ત થયા? શિવ પ્રાપ્ત થયા. પાર્થેશ્વરનું મહત્વ બતાવ્યું છે. મારા રામે અયોધ્યાની અંદર જ્યારે વનવાસ નીકળ્યા, આપણે બધા જાણીએ છે, અને જતા 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 સીતાજીને લઈ ગયા, પછી રામેશ્વરની સ્થાપના કરી, હે, બાલુનું શિવલિંગ એટલે કે રેતીનું શિવલિંગ બનાવી, ભગવાનને પ્રાર્થના કરી કે રસ્તો નથી મળતો, તરત જ રસ્તો મળી ગયો. જાણીએ છીએ આપણે બધી કથાઓ. પણ શિવ પુરાણમાં લખેલું કે જ્યારે રામ નીકળ્યા છે અયોધ્યાની અંદરથી વનવાસ તરીકે, જ્યાં જ્યાં નીકળ્યા છે ત્યાં ત્યાં એમણે શિવલિંગની સ્થાપના કરી. આપણે તો ખાલી એક જ જાણીએ છીએ ને કે રામેશ્વરની સ્થાપના થઈ, પણ જ્યાં જ્યાં મળ્યા, જ્યાં જ્યાં દેખાયા ત્યાં શિવલિંગની સ્થાપના કરી, ભગવાનની પૂજન અર્ચના કરી, પાછા વિસર્જન કરી દીધા જ્યાં જ્યાં.
જેણે જેણે પણ પાર્થેશ્વરની પૂજા કરી છે, શિવની પૂજા કરી છે, શિવલિંગની પૂજા કરી છે, એ એ નામે એ પ્રસિદ્ધ છે. ઇન્દ્રએ પૂજા કરી તો કોણ કહેવાયા? ઇન્દ્રેશ્વર. રામે પૂજા કરી તો શું પૂજાયા? રામેશ્વર. ચંદ્રએ પૂજા કરી તો સોમનાથ. વડની નીચે બ્રહ્માજી બેઠેલા છે ત્યાં પૂજા કરી તો શું કહેવાયા? વડકેશ્વર. અને દરેક જગ્યા ઉપર જે જે ભગવાને જ્યાં જ્યાં પૂજા કરી છે એ એ જગ્યા ઉપર એમના નામથી એ પ્રસિદ્ધ થયા છે. કુબેરને ખજાનો આપનાર, કુબેરે ભગવાન શિવની પૂજા કરી એટલે કોણ કહેવાયા? કુબેરેશ્વર મહાદેવ. એટલે જ્યાં ભગવાન નીકળ્યા છે, ધીરે ધીરે નીકળતા જાય, ભગવાનની ઈચ્છા થાય કે આજે મને તકલીફ છે, આજે કષ્ટ છે, આજે કંઈક દુઃખ આવી પડ્યું છે, કોઈ રસ્તો નથી મળતો, ભગવાને સરસ મજાનું માટીની શિવલિંગ બનાવી તૈયાર કરી, ભગવાનની પૂજા અર્ચના કરી, બીલીપત્ર જે કંઈ પણ અર્પણ કર્યું એ બધું અર્પણ કરી ભગવાનને વિસર્જન કર્યું, જેમ આગળ જતા જાય એમને એક રસ્તો ધીરે 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 ખુલતો જાય છે. દરિયો પાર કેવી રીતે કરવો એ પણ કોણે બતાવ્યું? રામેશ્વરે, એટલે કે મારા મહાદેવે બતાવ્યું કે આવી રીતે આ નળ અને નીલ નામના બે વાનરો છે, એમની પાસે એ વિદ્યા છે અને એ વિદ્યા થકી તમને જ્ઞાન મળશે કે પથ્થર ઉપર રામ લખી નાખવા જાઓ એટલે એ તરવા માંડે છે. શ્રાપ મળ્યો હતો ને નળ નીલ નામના બે વાનરોને, શ્રાપ મળ્યો હતો. કયો શ્રાપ? ઉપદ્રવી હતો. જ્યાં સંતો પૂજા કરવા બેસે, ધ્યાન કરવા બેસે એટલે એમનું કમંડલ લઈને આવી નાખી આવે, કંઈક બેઠા હોય તો એમની ધોતી ખેંચી આવે, આસન લીધું હોય તો પાણીમાં, વાસણો પાણીમાં. આ સંતો વિચાર કરવા માંડે છે, ચાલુ આ તો બધું પાણીમાં નાખ નાખ કરે છે, અમારે લેવા જઈએ કે પૂજા કરીએ, કરવું શું? બે જણાને શ્રાપ આપે છે. તમારે આ જે કંઈ પણ ઉપદ્રવ કરો છો એ અત્યારે બધું નાશ પામશે. પણ નાશ પામશે એટલે પછી વિચાર કરવા પડ્યા, સંતોએ કીધું આપણે તો એમને શ્રાપ આપ્યું, પણ આ બે જણા તો સીતામાની ખોજમાં કરવાના છે, તો પાછો પાછી શ્રાપ કેવો થઈ ગયો? આશીર્વાદ થઈ ગયો. કે જ્યારે પણ તમે કંઈક નાખશો અને એ તરવા લાગશે, એ ભગવાનના રામમાં આવી ગયું. કેમ? ભગવાને જ્યાં ભગવાન રામે મહાદેવજીની પૂજા કરી એટલે મહાદેવજી એ જ્ઞાન આપવા માટે આવી જાય. કૃષ્ણ ભગવાનને કેટલી પટનાળીઓ, એટલે સાચું ખોટું જ બોલો, આઠ જ? આઠ જ? સોળ હજાર જો છે ને, હા સોળ હજાર ને એકસો ને આઠ, બહુ સરસ. પણ એમને ક્યારે સંતાન નતા. કૃષ્ણ ભગવાનને સોળ હજાર ને આઠ રાણીઓ હતી પણ એમને સંતાન નતા. વર્ષો વીતી ગયા છે, ગર્ગાચાર્ય એમના ગુરુ પાસે આવે છે, ગુરુને કહે છે આ સંતાન નથી, વંશ વેલો અટકી જશે, કરવું શું? ગર્ગાચાર્યએ ઉપાય બતાવ્યો, એક પાર્થેશ્વરની પૂજન કરો, એક પટરાણીને બેસાડો, કપલ સાથે પૂજા કરો, પાર્થેશ્વરની પૂજા કરો અને એકના ઘરે દસ દસ સંતાનો આવ્યા. એક પાર્થેશ્વરની પૂજા કરવાથી, જો મારો મહાદેવ એક વખત પૂજા કરવાથી દસ સંતાન આપે એ પાછા કૃષ્ણને, તો આપણે રોજ એક લોટો પાણી ચડાવીએ તો આપણા ઘરે સંતાનોની લાઈન ના લાગે?
પણ કયા સંતાનો? સંતાન મેં પ્રકાર દે ને, હજારો સંતાન નથી જોઈતા, પણ એ સંતાન એવો હોવો જોઈએ, સંસ્કારી હોવો જોઈએ, મા બાપને સાચવવા વાળો હોવો જોઈએ. એક હોય પણ હજારને કાફી હોવો જોઈએ, દસને કાફી હોવો જોઈએ. ભગવાનને એ પ્રાર્થના કરવાની છે, શિવલિંગનું રૂપ બનાવો, પાર્થેશ્વરની પૂજા કરો. અને શ્રાવણ મહિનામાં એ પાર્થેશ્વરનો મહિમા બહુ બતાવ્યો છે. કેવડા ત્રીજ આવશે ને હવે, ભાદરવા સુદ ત્રીજ, અને ત્રીજના દિવસે બહેનો માટીનું સરસ મજાનું શિવલિંગ બનાવી એની અંદર બધી પૂજાઓ કરશે, કરે છે ને, બીલી પત્ર ચડાવે છે ને, પાંદડીઓ ચડાવે છે ને, કેટકીનું ફૂલ એ દિવસે જ ચડે છે, બોલો, બાકી ક્યારે ચડતું નથી. કોઈ ભગવાનને નહીં ચડે, પણ એ દિવસે કેતકીનું ફૂલ ભગવાનને ચડે છે. પણ ખરેખર કેતકીનું ફૂલ ચડાવવાથી ઘણું પાપ લાગે છે, પણ એ દિવસે કેમ ચડે છે? મા પાર્વતીએ એ ફૂલ અજાણથી બસ ચડાવ્યું હતું, એટલે ભગવાન એ કેતકીના ફૂલથી પ્રસન્ન થયા છે અને એમને એક વરદાન આપ્યું છે. એક જ દિવસે શિવરાત્રી કેવડા ત્રીજના દિવસે આ ફૂલ ચડશે એનો હું સ્વીકાર કરીશ, બાકી કરીશ નહીં. આ ભગવાનની લીલા છે. ભગવાન કહે છે આવું, પાર્થેશ્વરની પૂજા, એક પાર્થેશ્વર 16,000 પટરાણીઓ સાથે ભેગા મળી ભગવાને અલગ અલગ પટરાણીઓ સાથે શિવલિંગની પૂજા કરી, શિવની પૂજા કરી, પાર્થેશ્વરની પૂજા કરી. એક ઘરની અંદર એમણે 10-10 સંતાનો આપ્યા, ગણી નાખો 16,000 × 10. આવો મારો મહાદેવ છે, ભોળિયો છે, બીજું કશું નથી જોઈતું. એ મહાદેવે એક પૂજા કરવાથી જો ભગવાન દુઃખને દૂર કરતો હોય, સંતાન આપતો હોય, એક જ વખત હો બાજી, કૃષ્ણ ભગવાને કેટલી વખત પૂજા કરી? એક જ વખત. રામજીએ કેટલી વખત પૂજા કરી? એક જ વખત. રામેશ્વર બનાવ્યું હો, જ્યારે જ્યારે પણ કષ્ટ આવે છે, દુઃખ આવે છે, ત્યારે ત્યારે ભગવાન શિવની પૂજા કરવાથી એ દુઃખોની અંદરથી દુઃખ દૂર થાય છે, અને એ દુઃખ દૂર થયા પછી મારો ભગવાન તમને સુખની પ્રાપ્તિ કરાવે છે. આગળ વાત કરીએ તો પાર્થેશ્વરની પૂજા કેવી રીતે કરવી? દુર્ગતિનો નાશ કરવા માટે શાસ્ત્રમાં અને પુરાણની અંદર લખ્યું છે, મૃત્યુંજય ભગવાન શિવ ને પામવા હોય, ભગવાન શિવને પામવા હોય, મૃત્યુંજયનો જપ, એવું લખ્યું છે કે 5,00,000 મૃત્યુંજયના જપ કરો તારે શિવ તમને પ્રત્યક્ષ દર્શન આપે. શિવ પુરાણની અંદર લખ્યું છે. કેટલી વખત જપ કરવાના? 5,00,000. કારણ કે આપણા શરીરની અંદર કેટલી નાડીઓ છે? ઘણી બધી નાડીઓ છે ને, એ નાડીઓની અંદર, રોમે રોમની અંદર ભગવાન શિવ સમાહિત થવા જોઈએ, ભગવાન શિવ હોવા જોઈએ. 5,00,000 જપ કરો એટલે ભગવાન શિવ પ્રત્યક્ષ આવે છે. 1,00,000 જપ કરો એ ખાલી શરીરની શુદ્ધિ થાય છે. 2,00,000 કરવાથી પૂર્વજન્મની વાતોનું સ્મરણ થાય છે. 2,00,000 જપ કરો એટલે આગળ કયા જન્મની અંદર કેવા પાપો કર્યા હતા એનું ખાલી સ્મરણ થાય છે.
ત્રણ લાખ જપ કરવાથી તમે જે કામનાથી, જે હેતુથી, જે ઈચ્છાથી આ જપ કરો છો એની પ્રાપ્તિ થાય છે, અને ચાર લાખ જપ કરવાથી ભગવાન સ્વપ્નની અંદર તમને દર્શન આપે, અને પાંચ લાખ જપ કરો એટલે ભગવાન શિવ જ આવી જાય કે હેડ આપણે કૈલાસમાં. પછી વૈકુંઠ યાદ આવે ના આવે? મારો આઠ દિવસમાં એક જ પ્રયોગ છે, હો તમને બધાને મારે શિવલોકમાં લઈ જવા છે, વૈકુંઠમાં નથી રાખવા. કારણ કે મેં કાલે કીધું હતું ને, વૈકુંઠમાં ભગવાન હોતા નથી એટલે આપણે રહેવું નથી. તમારે કોની જોડે રહેવું છે? તમારે વહુ જોડે રહેવું છે કે સાસુ જોડે રહેવું છે? તમારે નક્કી કરી નાખવાનું. કે બે જોડે રહેવું છે? નક્કી કરવાનું તમારા હાથમાં છે ને. સાસુ જોડે ગોદા મળશે પણ ચાવી, સાસુ બોલે પણ ચાવી કોને આપે? વહુને જ આપે ને, કે બાળું પડોશી તો થોડી આપવાની છે. અને વહુને બોલ બોલ કરીશું તો આપણે ચાવી આપવાના, એટલે નક્કી કરી નાખવાનું કે આપણે વૈકુંઠ જવું છે કે શિવલોક જવું છે. કારણ કે શિવલોકની અંદર ભગવાન બિરાજે છે, શિવ બેઠેલા જ છે. એટલે મૃત્યુંજયનો જપ કરવામાં આવે તો શિવ પ્રત્યક્ષ દેખાય છે. અલગ અલગ પ્રકારે ભગવાનની પૂજા કરવાની બતાવી. જ્યારે પાર્થેશ્વર બનાવો છો, જ્યારે પાર્થેશ્વરની પૂજા કરવા માટે આપણે જ્યારે પાર્થેશ્વર બનાવીએ છીએ, શિવપુરાણની અંદર લખ્યું છે જે બ્રાહ્મણ હોય છે એને કેવી માટી લેવી? સફેદ માટી. બ્રાહ્મણ હોય એને સફેદ માટીથી ભગવાનને બનાવવા. ક્ષત્રિય હોય છે એને લાલ માટીથી ભગવાનને બનાવવા. વૈશ્ય હોય એને પીળી માટી વાપરવી. જે શુદ્ર હોય એને કાળી માટી વાપરવી. પાછો પ્રશ્ન કરો તમે, અમે તો કાળી માટી જોઈ, ધોળી માટી તો જોઈ નહીં, પીળી માટી તો જોઈ નહીં, લાલ માટી તો જોઈ નહીં, થાય ને પ્રશ્ન? થાય. કારણ કે બધા ભણેલા ગણેલા એન્ડ્રોઈડ વાપરનારા, આઈફોન વાપરનારા, એટલે પાછો પ્રશ્ન કરો. ના હોય તો પાછા મારા પેલા અમુક તો બહુ હોશિયાર હોય તો ગૂગલમાં જઈને સર્ચ મારે, મહારાજે કીધું તો સાચું છે કે ખોટું છે. શિવપુરાણની અંદર લખ્યું છે કે જેને જેણે પણ જે ઈચ્છા રાખો છો એ રીતે માટીની પૂજા, માટીની શિવલિંગ બનાવવા અને એમની પૂજન કરવી. બ્રાહ્મણો માટે સફેદ માટી મળવી મુશ્કેલ છે જ નહીં. સફેદ જેવી પથ્થર આવે છે, તમે જાણતા હોય તો, મુલતાનની માટી પેલા બહેનો લગાડે ને, જાઓ છો ને પેલા બ્યુટી પાર્લર ક્યાં જાઓ છો બધા, તમે લગાવીએ ને, ચોપડા કરે છે ને બધા, પેલા માટીનું છે ને, મુલતાનની માટી પથ્થરમાંથી જ બને ને, લસોટી નાખો, કાંકરા રહેતો વાંધો નહીં, એની સરસ મજાનું શિવલિંગ બનાવો. બ્રાહ્મણો માટે ઉપયોગ. ક્ષત્રિયો છે લાલ માટી જોઈએ છે, ઈંટો પડી છે લાલ શેની બને, ઈંટો શેની બને, કયો કલર વપરાય? લાલ. ભૂકો કરી નાખો, ભૂકો કરી માટી બનાવી દો, માટી બનાવીને શિવલિંગ બનાવો. પીળી માટી જોઈએ છે, પીળી માટી જોઈએ ને વૈશ્ય માટે, કોઈ પણ પીળી શું આવે? હળદર, આખી હળદર લો એને ક્રશ કરી નાખો, પાણી નાખી સરસ મજાનું ભગવાન બનાવીને અર્પણ કરો. અને કાળી માટી તો મળી જ જવાની. બોલો, આટલા ઓપ્શન આપી દીધા. હવે શિવરાત્રિનો મહિમા બતાવ્યો છે શિવપુરાણની અંદર.
શિવ પુરાણની અંદર શિવરાત્રિ, જેમ મહાશિવરાત્રિ આવે છે, આપણે દરે મહાશિવરાત્રિ દિવસે ભગવાનને શું ચડે છે? ભાંગ ચડે ને, આ ધતુરો ભાંગ, નશીલા પદાર્થો ચડે છે. પણ મારે મહાદેવ કોઈ દિવસ શિવ પુરાણમાં લખ્યું જ નથી હો કે ભાંગ ચડે છે. હજુ કહું છું, કઈ હું કદાચ સાચું ખોટું જે તમને લાગે બરોબર, કદાચ પ્રત્યક્ષ જોવું હોય ને તો અહીંયા શિવપુરાણ પડેલી હોય છે, એમાં વિધવેશ્વર સંહિતાની અંદર લખેલું છે કે ભાંગ કે ધતુરો ચડે છે પણ ભગવાનને ક્યારેય ભાંગ પીતા નથી. અને પેલું ભજન આવે છે ને, બહેનો ગાય બધા બહુ, હો શિવરાત્રિ દિવસે જ ગાય, ભાંગ કેરા ધતુરા. ભગવાન ક્યારે ભાંગ પીધી જ નથી. ભાંગના શું ચડે છે? ફૂલ ચડે છે. પણ આપણે બધા એ ભજનો કહી દીધા, ડાયરા વાળાએ કહી દીધું અમારો મહાદેવ ભાંગ પીવે છે. હે, ભાંગનો શણગાર થાય છે અને ક્યાં થાય છે એ જોવું હોય તો ઉજ્જૈનમાં જવું પડે. સંધ્યાકાળનો સમય થાય એટલે મહાદેવજીને સરસ મજાના ભાંગના ગોળાથી ભગવાનનો સરસ મજાનો શણગાર કરવામાં આવે. ક્યારે પીતા નથી હો મહાદેવજી આ, અને આપણે પછી ભાંગ પીને બેસી જઈએ. હા, અમે તો મહાશિવરાત્રિ, હા હમણાં બધું નવું નવું જબરું જબરું ટ્રેડ ચાલુ થયું. હમણાં ઘણા બધા પૂછે કે મહાદેવજી ભાંગ પીતા હતા. મેં કીધું ભાઈ, અમે શિવપુરાણ આટલી બધી વાંચીએ છીએ, કથાઓ વાંચીએ છીએ, આવું બધું વાંચીએ છીએ, પણ ક્યાંય દેખાતું નથી કે શિવપુરાણમાં લખ્યું હોય કે ભગવાને ભાંગ પીધી. હવે પાછું હમણાં શું આવશે? જન્માષ્ટમી આવશે ને, હે ને, પછી પેલું શું ચાલુ થઈ જશે? થઈ જાય ને, છઠથી બેસી જશે. હા હા, જો છે ને, માર બોલાય નહીં ને, શ્રાવણ વદ છઠથી બેસી જશે. પછી કહેશે કે કૃષ્ણ ભગવાન રમ્યા હતા ને, એટલે ક્યાં રમ્યા હતા? પણ કયા ભાગવતમાં લખ્યું છે, કયા પુરાણમાં લખ્યું છે, એમને બતાવો તો ખરા. છે કોઈ પ્રમાણ છે ક્યાંય? એવું જ ભગવાને ભાંગ પીધી, એટલે ભાંગ નથી પીધી, એમને શણગાર કરવામાં આવે છે. કારણ કે ભાંગ છે ને એ શાંત બનાવે છે તમારા મગજને. તમે એક વાડકી કે એક નાની પવાલી ભાંગ પીશો એટલે મગજની અંદર શું થઈ જશે?
જે આપણે ઘણા બધા નહીં કહેતા કે આલા પેલા ભાઈને તો ભાંગ ચડી ગઈ, તો હસવા માંડ્યા તો હસ હસ જ કરવા માંડ્યા, રોવા માંડ્યા તો રો રોજ કરવા માંડ્યા. હે કહીએ છે ને આટલું પીધું શું ભાંગ, અને આટલું ચક્ર એવા ચડ્યા માંડ્યું, તો ભગવાન જો ભાંગ પી લે તો તાંડવ કરવા માંડે ને, તો તાંડવ કરવા માંડે. એટલે પછી રાવણને પાછું આવવું પડે તો છે જ નહીં. શિવ પુરાણમાં લખેલું છે ભગવાનને સરસ મજાના ભાંગથી શણગાર કરવામાં આવે છે. કેમ કે જ્યારે ભાંગની અંદરથી શણગાર કરવામાં આવે ત્યારે એમનો રૂપ જે છે એટલું સરસ દેખાય છે, અને એના થકી એમના મગજની અંદર એમના શરીરની અંદર જે ગરમી ઉત્પન્ન થાય છે એ ગરમી શાંત થાય છે. આ એનો નિયમ છે. ના સમજ્યા ના કશું નહીં, બસ ચાલુ રાખ્યું. પછી જન્માષ્ટમી આવે એટલે કે અમારે તો કરવું પડે, એટલે પણ નથી. ભગવાનના નામનો મહિમા ગાઓ. રાત 12 વાગે ભગવાન રામ આયા અને રાતે 12 વાગે કૃષ્ણ આયા. તો કૃષ્ણ એવું કીધું હતું તમે તમારા છોકરાની બર્થડે માં રમવા બેસી જાવ છો, હે કોમલ મહાશિવરાત્રી પર્વ દિવસ છે આપણે, તો મહાશિવરાત્રી એ ભગવાનને મેં કીધું એવી રીતે. મહાશિવરાત્રી એ ભગવાન શું આયા, મહાશિવરાત્રી એ ભગવાનનું પ્રાગટ્ય થયું ને, લિંગ સ્વરૂપે ભગવાન આયા છે. તો એમનો એ બર્થડે દિવસ કહેવાય ને, જન્મોત્સવ કહેવાય ને. જેમ રામનો જન્મોત્સવ હોય છે, જેમ કૃષ્ણનો જન્મોત્સવ હોય છે, એમ શિવનો પણ એ જન્મોત્સવ છે. આપણે કંઈ થોડા એમને અજન્મા છે, જન્મ્યા નથી, પણ એમની ઉત્પત્તિ તો થઈ એ દિવસે આપણે ખબર પડી કે આ શિવજી છે. બાકી અત્યાર સુધી તો જાણતા જ નહોતા, એ જાણતા થયા એટલે આપણે શિવને નમન કરવા લાગ્યા છે. પાર્થેશ્વરની પૂજા જે કોઈ પણ કરે છે, ભગવાને એવું કીધું જે જે કોઈ પણ પાર્થેશ્વરની પૂજા કરશે એને હું ભોગ અને મોક્ષ આપનારો છું. અને લિંગ ત્રણ પ્રકારના બતાયા, ઉત્તમ મધ્યમ અને અધમ. કેવી રીતે ગણવું, જ્યારે તમે પાર્થેશ્વર બનાવો છો તો પહેલા તો પાર્થેશ્વર બનાવતા પહેલા એ માટીને શુદ્ધ કરવી પડે, આટલો હાથ સુધી અંદર જવા દેવો પડે, એટલી માટી ખોદવી પડે, બહાર કાઢવી પડે. એ માટીની અંદર છાંટો નાખી, ચંદનનો છાંટો નાખી પ્રાર્થના કરવી પડે કે આજે હું તમને ભગવાન સ્વરૂપે ભગવાન બનાવવા માટે લઈ જઉં છું. એ લઈ ગયા પછી માટી કાઢી ભગવાન એ માટીને શુદ્ધ કરી ગંગાજળથી સ્નાન એટલે ચોખ્ખું કરવું. તમારાથી બાર આંગણ, બાર વેઢા હો, બાર આંગણ નહીં, એટલે બાર આંગણ તો મોટી થઈ જાય. આ તમારા જે આ વેઢા છે એટલા વેઢાની જ મૂર્તિ બનાવી, એ ઉત્તમ બતાવી. એનાથી નીચે હોય તો એ અધમ છે, અને એનાથી પણ થોડી ઊંચી હોય તો એ અતિ ઉત્તમ છે. ભગવાનની પૂજા કરવા માટે, ભગવાનને લિંગ બનાવવા માટે, શિવલિંગ બનાવવા માટે ભગવાનના નામનો જપ થવો જોઈએ. શિવલિંગ બનાવતા બનાવતા ભગવાનના નામનો જપ થવો જોઈએ. આજે મારી બહેનો બધી બેઠેલી છે, રસોઈ બનાવતા હોઈએ તો શું દેવું જોઈએ, ભગવાનનું નામ કે પછી પેલું રસોઈ બનાવતા જાઓ ત્યારે શું દેવું જોઈએ, ભગવાનનું નામ કે પિક્ચરના ગીતો? બરોબર, તો બરોબર. આ બધા માજીઓ બેઠા એમને પૂછો, રસોઈ બનાવતા જાય ને ત્યારે શિવનું નામ, વિષ્ણુનું નામ, જે નામ આવે એ નામ દેતા જાય, ત્યારે ચમચો હલતો જાય અને એ ચમચામાં અંદર
તમારા મુખથી તમારા હાથેથી એ ઘર્ષણ થયું અને એનાથી જે અંદર એનર્જી ગઈ, એ એનર્જી ભગવાનને અર્પણ થઈને એ ભગવાનના નામથી આપણા અંદર ગઈ અને એ ખોરાક પચે છે, ક્યારેય રોગ થતા નથી. પણ અત્યારે પેલા રોટલી બનાવતા બનાવતા કીતો યાદ આવ્યો, હા, પછી કે કમર દુખે છે, ઢીચણ દુખે છે, માથું તો વારંવાર દુખતું થઈ જાય. પહેલાના કથા સાંભળવા છે ને, લોકો આમ નીચે બેસતા હતા, નીચે દાદી કતકિયામાં. આજે કૌશલભી એટલી સરસ સગવડ કરી નાખીને બધા ખુરશી ઉપર, જે કદાચ આટલું ભરાઈ ગયું પાછળ ઓટલો બનાવી દીધો, એટલે કે ત્યાં એકાળ પણ બેસીને સાંભળી છે. બોલો, કષ્ટ જ નથી આપ્યું, તોય કથા સાંભળવાનો કંટાળો આવે, શું કરું મહારાજ. તોય કંટાળો આવે છે. અને ઘણા લોકોને તો એવું જોયો, કથા સાંભળશે સાંભળતા બગાસા બહુ આવે, બોલ્યા કરે હવે નવરા છો, એમનો ધંધો હું કહીએ છે. અડોશી પડોશી વાળા રોજ બે ત્રણ દિવસ થી નીકળે છે એટલે પૂછશે, અલા રોજ ક્યાં જાય છે, હું તો 4 વાગે તારી રાહ જોઉં છું શાક લેવા માટે, તું તો દેખાતી જ નહીં. 8 વાગે આવે છે, 7 વાગે આવે છે, જાય છે ક્યાં? તો કે કથા સાંભળવા જઉં છું, મહાલક્ષ્મી ધામમાં શિવ પુરાણ ચાલી રહ્યું છે. પછી રાગ ભાઈ કોઈક આવ્યા છે, વાંચે છે, સાંભળે છે, અમે બધા બેઠા બેઠા ભજન કરીએ છીએ, તારે આવું છે? ના ના, કે જવા દે ને, કઈ નહીં, તો બધા ઘેર જ શિવ છે, આમને સાચવીએ જ બહુ થાય ને. પણ શિવની પૂજા કરવાથી, પાર્થેશ્વરની પૂજા કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને એ ભોગ અને મોક્ષ આપનારી એ પાર્થેશ્વર શિવ કલ્યાણકારી છે. આગળ જતા ધીરે ધીરે ભગવાને પાર્થેશ્વરની વાત કરી કે પાર્થેશ્વરની પૂજા કરવી, અર્ચના કરવી, બેલપત્ર ચડાવવું. પણ એની અંદર જ્યારે પાર્થેશ્વરની લિંગ બનાવતા હોઈએ તો એની અંદર ઘણી વખત કાંકરા આવી જતા હોય, આવી જાય ને, ઘણા બધા કાઢી નાખે છે, કાઢશો ને. કારણ કે જ્યારે એ ભગવાન બનાવ્યા પછી તમે એમની ઉપર અભિષેક કરો છો કે પાણી ચડાવો છો, તે પછી એ લિંગ ખંડિત થઈ જાય છે, શિવજી ખંડિત થઈ જાય છે. એટલે એક મનની અંદર વેમ ઊભો થાય કે આ શિવજી ખંડિત થઈ ગયા, હવે આપણે ઉપયોગ કરી શકીશું. એટલા માટે જો કદાચ કંકર આવતા હોય તો કંકરમાં પણ શંકર છે એ માનીને એ રીતે સરસ મજાનું શિવલિંગ બનાવી એમની પૂજન અર્ચના કરવાથી, ઘણા બધા મંત્રો છે, વૈદિક મંત્રો છે, સદ્યો જાતમ પ્રબધ્યામી, સદ્યો જાતાય વૈ નમો નમઃ, વામદેવાય નમઃ, જ્યેષ્ઠાય નમઃ, શ્રેષ્ઠાય નમઃ, રુદ્રાય નમઃ, કાલાય નમઃ, કલવિકરણાય નમઃ, બલવિકરણાય નમઃ, ઘણા બધા એવા મંત્રો છે રુદ્રીના, ઘણા બધા મંત્રોથી ભગવાનને સરસ મજાનું રૂપ આપવાનું, ભગવાનની અંદર પ્રતિષ્ઠા કરવાની, પૂજન કરવાનું. ચંદન, તિલક, ચોખા, બિલીપત્ર, અબીર, ગુલાલ, સિંદૂર, હળદર બધું અર્પણ કરી ભગવાનની સરસ મજાની પૂજન કરવું, નૈવેદ્ય અર્પણ કરવું, ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી ભગવાનને સરસ મજાની પ્રાર્થના કરવી કે આજે ભગવાન અમે તમારી પૂજા કરેલી છે, અમારી જે ઈચ્છાઓ છે એ આપ પૂર્ણ કરો. મહાશિવરાત્રિના દિવસે તો આ પૂજા કરવાની હોય છે, કરીએ જ છે, પણ દર મહિને એક શિવરાત્રી આવે છે અને એ શિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભગવાન ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવે છે.
ભગવાને કીધું અષાઢ માસની શિવરાત્રિ આવે છે. અષાઢ માસ હમણાં ગયો ને, એ દિવસે વધમાં શિવરાત્રિ આવે, એટલે કે 13 ની ઉપર કદાચ 14 હોય, 14 શિવરાત્રિ હોય, એટલે એ દિવસે શિવરાત્રિ હોય, અને એ દિવસે શિવનું નક્ષત્ર એટલે કે આદરા નક્ષત્ર હોય. શિવરાત્રિ અને આદરા નક્ષત્ર જ્યારે આવતું હોય એ દિવસે ભગવાનને મહાદેવજીને પાર્થેશ્વર બનાવી અને પૂજન કરવામાં આવે. જે તમારી મનોકામના હોય એ પૂજન કરતા કરતા ઈચ્છિત વર માંગવામાં આવે તો એ ભગવાન, એ મારો મહાદેવ 3 મહિનાની અંદર એ પૂજા પૂરી કરે છે, તમારી ઈચ્છાઓ પૂરી કરે છે. કારણ કે આદરા નક્ષત્ર એ શિવનું નક્ષત્ર છે, શિવરાત્રિ એ ભગવાનને પ્રિય છે. આ શિવરાત્રિ તો છે જ, પણ 12 મહિનામાં જે શિવરાત્રિઓ આવે છે એ ભગવાનને પ્રિય છે. ભગવાને કહે છે વાર પણ મેં બનાવ્યા, મહાદેવ કહે છે વાર પણ મેં બનાવ્યા. વારની ઉત્પત્તિ કોની? તો કે શિવની. આરોગ્ય માટે સૂર્યને બનાવ્યા, એટલે કે સૂર્યનો વાર આવ્યો. માયાશક્તિ, માયા ધારણ કરવી, સુખ સંપત્તિ આપનાર, જન્મના દુર્ગતિ કાળ કે બાળકની રક્ષા માટે કુમારની વાર, કુમારની સ્થાપના કરી, એટલે કે મંગલની સ્થાપના કરી. પાપની નિવૃત્તિ માટે અને સમસ્ત લોકોના હિતની ઈચ્છા લોકરક્ષણ કાઢે વિષ્ણુ ભગવાનનો વાર બનાવ્યો. સર્વના ભગવાન શિવે પુષ્ટિ અને રક્ષા માટે ત્રિલોક કરતા બ્રહ્માનો આયુષ્યકારક વાર બનાવ્યો. એમ ગુરુએ જ્ઞાન આપે છે એટલે ગુરુનો વાર બનાવ્યો. શુક્રએ સુખ આપે છે એટલે શુક્રનો વાર બનાવ્યો. શનિ આરોગ્યની દાતા છે એટલે પાછા શનિવાર બનાવ્યો. એમ વારોની ઉત્પત્તિ કરી. સૂર્ય કયો છે? આરોગ્ય માટે. સૂર્ય એટલે રવિવાર, અને રવિવાર કોનો છે? આરોગ્યનો. રોજ સૂર્યનારાયણને એક લોટો પાણી ચડાવો, બે વસ્તુ માગીએ. મહાદેવજીને તો પાણી ચડાવો જ છો, પણ સૂર્ય તેજ આપે છે, પ્રકાશ આપે છે. આપણે કોઈ દિવસ લાઇટ બિલ આપ્યું કેમ? મફત આપે છે ને, મફતની વસ્તુ જ ના હોય, બોલો, મફતની ગણના ના હોય. લાઇટ બિલ, પંખા ચાલ્યા, આ પંખા ચાલ્યા એટલે બિલ આવવાનું. 2 મહિને બિલ ભરવા જઈએ, ના જઈએ તો પછી પાછી ગરમીમાં રહેવું પડે, અંધારામાં રહેવું પડે. ત્યાં બિલ ભરીએ છે તો જે આપણને નિત્ય પ્રકાશ આપે છે, ટાઈમ ટુ ટાઈમ, સમય પ્રમાણે, 6:30 એટલે 6:30 આવી જાય, એને ક્યારેય આપણે બિલ આપતા નથી. આ તમારા બધા પાસેથી 8 દિવસમાં હું કંઈક માગીશ, હું મને આપશો કે નહીં એમ કહો. ચાલો, પૈસા નહીં જોઈતા હો, મારો મહાદેવ મને બહુ આપે છે, ચિંતા નહીં. બોલો, આપશો કે નહીં? હા કે ના કહો. અલે આટલો, અલે પ્રસાદ રાખ્યો છે, હમણાં તો જ્યુસ પીધું. હા તો બોલો જોરથી, જ્યુસ પીધું બધા? હા, 2 કલાકથી હું બેઠું છું, હું નથી થાકતો, તમે થાકી જાઓ છો. જોરથી બોલો, 8 દિવસની અંદર હું કઈ માગું તમે મને આપશો કે નહીં? 8 દિવસમાં 8 વસ્તુ માગીશ, બરોબર ને? કાલે માગવાની રહી ગઈ હતી, કાલનો દિવસ માપ, આજે માગું છું. હા, તમારા લોકોનું આરોગ્ય સારું રાખવું હોય તો રોજ સૂર્યનારાયણને રોજ પાણી ચડાવવાનું. આ પહેલું આજનું
મહેનતાણું માગી લીધું. કારણ કે સૂર્ય ભગવાને બનાવ્યા, શિવે બનાવ્યા વાર, અને એની અંદર પહેલો આવ્યો સૂર્ય, અને સૂર્ય આવ્યો એટલે આરોગ્ય, આરોગ્યને પ્રદાન કરનાર સૂર્ય છે. સૂર્યનારાયણને કીધું, જાઓ આખા પૃથ્વીની અંદર ફરો અને ફરતા 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 તેજ આપો. તો આજે તમે કોઈ પણ જગ્યા ઉપર નોકરી કરતા હોય, કામ કરતા હોય, ગમે તે કરતા હોય, તમે મહેનતાણું તો માગો કે નહીં? હે, પણ અમારી બહેનો બહુ હોશિયાર હો. બહેનો એવું કે અમે તો ઘરકામ કરીએ છીએ, અમને તો હાલે જ છું. કહો છો ને સરોજબેન, બોલો ને. હા હા, તો પાછા ઘરવાળા કે બધું તો તારું છે, મકાન કોના નામે? તો કે બેનના નામે. કેમ? તો કે સબસીડી મળે ને. હા, તારું ભલું થાય. પછી તિજોરીની ચાવી ભાઈ કે તને તો આપેલી છે, આપેલી છે ને? ભાઈઓ બોલો જ કરે પાછળ, બહેનોના હાથમાં ચાવી. ભાઈઓ બિચારા કંઈ પણ પૂછવું હોય ને એટલે એને પૂછે, બહેનને બોલો શું કરીશું, ગાડી લાવું, ગાડી કરાવું. બહેનોને પૂછે, બહેનોનું વર્ચસ્વ એ છે. એટલા માટે બહેનો ઘરકામ કરતી હોય ને એ બહેનનું પણ માન અને સન્માન રાખો. મેં તમારો વાર બધાનો કહું છું. એટલે રોજ સૂર્યનારાયણને પાણી ચડાવો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ સહસ્રાંશવે નમઃ. જે નામ આવડે, કાં તો સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ બોલશો તો પણ ચાલશે. તો તમારું આરોગ્ય સારું રહેશે, અને તમારું આરોગ્ય સારું રહેશે એટલે ઘરમાં પરિવારના બધા લોકોનું આરોગ્ય સારું રહેશે. પછી આવે બીજો વાર, એટલે આવે ચંદ્ર, એટલે કે સોમવાર. સંપત્તિના દાતા છે ભગવાન શિવે ઉત્પન્ન કર્યા, સોમવારને ઉત્પન્ન કર્યો. જાઓ ચંદ્ર મહારાજ, તમે સંપત્તિ આપો. પૂનમના દિવસે ફરવાની ઈચ્છા થાય, કેમ? કારણ કે પૂનમનો ચાંદ કેવો હોય, ગોળ, આનંદ આપે, શીતળતા આપે, પ્રકાશમય આપે. અને અમાસના દિવસે ભાઈ કે ચાલ આપણે લોંગ ડ્રાઈવ પર, તો એ જગદંબા જીવનમાં અંદર. મંગળ વારે મંગળવાર ઉત્પન્ન કર્યો, વ્યાધિનું નિવારણ કરે છે. કોઈ પણ પ્રકારની તકલીફ થઈ હોય મંગળવારના દિવસે ભગવાનને ભજવાથી તમારા શરીરની અંદર જો વ્યાધિ આવી હોય, ઉપાધિ આવી હોય, તો એ ભગવાન દૂર કરે છે. પછી આવે છે બુધવાર, પુષ્ટિકારક છે આરોગ્યના બાબતમાં. જેમ સૂર્ય આરોગ્ય આપે છે એમ બુદ્ધિ બુધવાર એ પુષ્ટિ આપે છે. ગુરુવાર એટલે કે બૃહસ્પતિ આયુષ્યની વૃદ્ધિ કરાવે છે. શુક્રવાર ભોગ આપે છે. શનિવાર મૃત્યુનું નિવારણ કરે છે. શું કરે છે? મૃત્યુનું નિવારણ કરે છે. હો, મૃત્યુ નથી આપતો. પતી ગયા ને, થઈ ગયા ને, સાત વાર થઈ ગયા ને, સાત વાર સાત ગ્રહો બધા જ આવી ગયા, એકે વાર રહ્યો બાકી? કેમ ના, બે વાર રહ્યા ને. કયા એ વાર? ક્યાં છે? એ તો ગ્રહ છે. રવિવારથી માંડીને શનિવાર, શનિવાર પૂરું, બે વાર હજુ રહ્યા ને. કયો? પરિવાર. ના રહ્યો પરિવાર? અને બીજો જમણવાર. માણસ જન્મે એટલે શું જોઈએ? પરિવાર જોઈએ. જન્મે એટલે એનું નામ આવી જાય પાછળ, ફલાણા ફલાણા ભાઈનો છોકરો. અને બીજો જન્મે એટલે તરત જ
માને આપી દે એટલે જમણ વાર ચાલુ થઈ જાય. બે વસ્તુ આવી ગઈ એટલે ભગવાનને કહે છે સાતે વાર ગયા. આપણે તો આવી ગયા, સાતે વાર ભગવાનના છે. જેમ વારો અલગ અલગ પ્રમાણે જે જે વસ્તુ આપે છે એ એ વખતે ભગવાન એવું કહે છે જે જે વસ્તુની કામના ઈચ્છા એ તમે લઈને આવશો તો હું એ પૂર્ણ કરીશ. દેવતાઓની માટે પ્રસન્નતા માટે ભગવાને પાંચ ઉપચારોની પૂજા બતાવી. શિવલિંગની પૂજા કરીએ છીએ, 16 ઉપચારોથી પૂજા કરીએ છીએ, પછી એની અંદર ચાંદલો કરીએ છીએ, સમય ના હોય તો 5 ઉપચારોથી પૂજન કરીએ છીએ. ભગવાનને બોલાયા, આવાહન કર્યું, બેસવા માટે આસન આપ્યું, ચાંદલો કર્યો, ફૂલ ચડાયું, દીવો આપ્યો, ધૂપ આપ્યો, નૈવેદ્ય આપ્યું, ભગવાનને જમાડ્યા અને ભગવાનને પ્રાર્થના કરો એટલે 5 ઉપચારોની પૂજા થઈ ગઈ. પછી 16 ઉપચારોની પૂજા, એમને બોલાવો, આવાહન કરો, બેસાડો, આસન આપો, નવડાવો, પગ ધોવો, હાથ ધોવો, આચમન કરાવો, સ્નાન કરાવો, અલગ અલગ વસ્તુથી અમને સ્નાન ઇત્યાદિ કરાવો, પંચામૃતથી આપણે બધા જેમ સાંભળતા હોઈએ છીએ કરતા હોઈએ છીએ. પાછું એમને વસ્ત્ર, જનોઈ આ બધું અર્પણ કરીએ. એ 16 ઉપચારોથી પૂજન કરીએ અને કદાચ એ પણ નથી થતી તો ભગવાને કીધું 5 ઉપચારોથી પૂજન કરે એટલે એને દરેક રીતે ભગવાનની પ્રાપ્તિ થાય છે. જે જે વારે શું અર્પણ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે એ મહાદેવજી કહે છે. રવિવારે સૂર્યદેવ માટે અન્ય દેવતાઓને બ્રાહ્મણોને વિશિષ્ટ અર્પણ કરીએ તો પાપોની શાંતિ થાય છે. દરેક જોજો, જેટલા પુરાણ આવશે, જેટલા કથાઓ હશે, જેટલી વસ્તુ આવશે એની અંદર ભગવાનને સૂર્યને શું ચડાવવાથી, સૂર્યને નથી ચડાવવાનું, તમે સૂર્યને તો અડી શકશો નહીં, પણ સૂર્યના વારે એટલે સોમવારના દિવસે એટલે રવિવારના દિવસે ઘઉં એ ભગવાનને અર્પણ કરો છો તો પાપોની શાંતિ થાય છે. સોમવારે ઘ્રત પક્કવ એટલે પાકું ભોજન, ઘીથી બનાવેલું ભોજન જો ભગવાન શિવને અર્પણ કરીએ છીએ તો સારી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. મંગળવારે ભગવાનને અડદ, મગ, તુવેર એનું ભોજન ભગવાનને અર્પણ કરી બ્રાહ્મણોને અર્પણ કરવાથી રોગોમાંથી શાંતિ મળે છે. બુધવારના દિવસે દહીંયુક્ત અન્ન એટલે દહીંવાળો ભાત ભગવાનને અર્પણ કરવાથી વિષ્ણુને જેટલી પૂજન કરીએ છીએ એટલું પ્રાપ્ત થાય છે અને પોતાની પત્ની વગેરેની પુષ્ટિ થાય છે. દીર્ઘાયુ માંગતા હોય, આયુષ્ય વધારે જોઈતું હોય, પણ કયું કયું આયુષ્ય, ખાટલામાં પડ્યા હોય, બાજુમાં બાટલી હોય, આ બાજુ લાકડી હોય, દવાની બાટલી હોય, ડાબી બાજુ ખાટલી પેલું લાકડી હોય અને કોઈ સાંભળવા વાળું હોય નહીં, ઘંટડીઓ વાળીએ તોય કોઈ આવે નહીં, એવું આયુષ્ય ના હો, એવું આયુષ્ય નથી માગવું આપણે. ભગવાનને કહે છે એ આયુષ્ય નથી જોઈતું, આયુષ્ય એવું આપજે કે તારા શરણની અંદર હું બેઠો હોઉં અને તું મને લેવા આવે એવું આયુષ્ય જોઈએ. જો ભગવાનને એ આયુષ્ય માગવાનું છે, સાહેબ ખાટલામાં તો ઘણા બેઠેલા છે, સાલ હોસ્પિટલમાં સ્ટર્લિંગની અંદર જાઓ, વેન્ટિલેટર ઉપર જે પૈસા નાખી દીધા તે છતાંય ઊંઘો નથી થઈ શકતો, કોરોનાની અંદર હાજ લોકો બેઠા છે પણ ઊભા નથી થઈ શકતા, ખાલી લોટો પાણી ચડાયો ને ભગવાને એને ઊભો કરી દીધો, જા ક્યારે, કારણ કે તમને એની ઉપર વિશ્વાસ છે, શ્રદ્ધા છે,
કે મેં એક લોટો પાણી ચડાવ્યો છે, સાહેબ તમે એક લોટો પાણી ચડાવજો એ હજાર લોટાથી તમને નવડાવી દેશે, એ મારી ગેરંટી છે. કારણ કે હું છાતી ઠોકીને ક્યારે કહી શકું, કારણ કે અનુભવોમાંથી નીકળેલા છીએ. જ્યાં જ્યાં પણ શિવની પૂજા કરી છે, શિવે બધું જ આપ્યું છે. દાખલા આપું ને તો તમે ગણતા ગણતા થાકી જશો. કોરોનાની અંદર અહીંયા આપણે અહીંયા મંદિરની જ વાત કરીએ, ઘરમાં બધાને કોરોના, મોહિતભાઈ એ પણ કોરોનામાં મંદિર બંધ કરવા જેવું પડ્યું. કૌશલભાઈ કે હવે હમણાં 15 દાડા મંદિર બંધ રાખી, કોણ કરશે પૂજા, કોણ માતાજીને શણગાર કરશે, કોણ મહાદેવજીને શણગાર કરશે? આવવા માટે કોઈ સક્ષમ નથી, કોઈ તૈયાર નથી. આ સેવાનો પ્રતાપ અને ભગવાને એમને લઈ જતા 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 પાછા આવી ગયા છે. શ્વાસ લેવાની પણ તકલીફ પડતી હતી ને એ વખતે, તો અને ઉભા કરી દીધા. કેમ? મહાદેવે જોયું છે કે આ કપરી પરિસ્થિતિની અંદર પણ મંદિરની અંદર મંદિર બંધ રાખીને પણ પૂજા થતી હતી. મને જેણે મને સાચવ્યો છે એને હું કેમ ના સાચવું? એટલે મારા મહાદેવને હું કહીએ છે, અનુભવો છે, એક જપ કરવાથી 21, 11, 15 વખત મૃત્યુંજયનો જપ કરવાથી જો ભગવાન વેન્ટિલેટર ઉપરથી પાછા બોલાવી લેતા હોય તો આજે તમે 8-8 દિવસ સુધી ભગવાનના નામનો જપ કરો છો બેસીને. તો અંત ઘડીએ પણ એ ઉભો રહેશે એ મને ખાતરી. બે લોટા પાણી ચડાવશો ને તો એ બે હાથે ઉઠાઈ લેશે, પછી તમને કોઈની જરૂર નથી. અને માંગો ને તો મારા મહાદેવ પાસે માંગજો, આપવા વાળો પણ 1000 હાથનો છે. અને તમારી પાસે શું માંગે છે તો ખાલી એક લોટો પાણી. 16 ઉપચારથી ભગવાનની પૂજા કરવાની કીધી છે પણ નથી થતી. 5 ઉપચારથી કરો, 5 ઉપચારથી પણ નથી થતી. તો એવું કીધેલું છે કે ભગવાનના મંદિરે જઈને ખાલી નમન કરશો ને તો પણ એ સ્વીકાર કરે છે. અરે કદાચ મંદિરે પણ નથી જઈ શકતા તો ખાલી દરવાજાથી ધજાના દર્શન કરી દેશો ને કહેશો હર હર, અવાજ આવવો જોઈએ. અંદર બેઠેલો આશુતોષ ભગવાન પણ ઉભો થઈને બહાર આવવો જોઈએ, બોલો હરે હર. હા, એ મહાદેવ ઉભો થઈ જાય, બહારથી પણ ધજાના દર્શન કરી મહાદેવ બોલશો તો મહાદેવ કહેશે એને પણ હું સ્વીકાર કરું છું. આ પૂજાનું મહત્વ છે. અલગ અલગ વસ્તુઓથી ભગવાનને અર્પણ કરો જો ચાલશે. ભગવાન કે જે બીલીપત્ર મળશે તોટી પણ ચાલશે. અંદર જઈને બીલીપત્ર ચડાવ્યું હશે ને એને સાફ કરી પાછું ચડાવી દેશો ને તો પણ હું એનો સ્વીકાર કરીશ, એના માટે કંઈ જવાની જરૂર નથી. લોટો પણ મંદિરનો, પાણી પણ. તો તમારું શું? એ હાથ પગને હઈ ગયો અને તમે તો પાછો સરસ ઇલાજ બતાવ્યો. હે, ચડાયેલું બીલીપત્ર ધોઈને પાછું ચડાવશો તો પણ સ્વીકાર, એટલે આપણે એ પૈસા બચ્યા. જય શ્રી કૃષ્ણ. પણ ભગવાન કે છે, મહાદેવજી કે છે ઘેરથી લોટો લઈને આવજો. કારણ કે તમારા ઘરની અંદર જે અશુદ્ધિઓ છે ને એને હું દૂર કરવા બેઠો છું. ઘેરથી લોટો લઈને આવજો, ભગવાનની ઉપર ચડાવજો. કશું ના આવડે તો ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ, કાં તો પછી પેલો મંત્ર કાલે કયો કીધો તો શ્રી શિવાય
નમસ્તુભ્ય. બસ જપ કરતા જજો અને અર્પણ કરતા જજો. તમારા ઘરની અંદર જે કંઈ પણ ખરાબ વસ્તુઓ હશે એને દૂર કરવા માટે તમારા ઘરની અંદરથી માટલાની અંદરથી પાણી લઈ અને મને ચડાવજો. કદાચ એ શક્ય નથી બનતું. કૌશલભાઈએ બોર ખોલ્યો છે, બોરની અંદરથી પાણી આવે છે, બોરના પૈસા લાગ્યા છે, એક રૂપિયો તો મૂકી. એ નિમિત્ત શું જોયું? આપણા ઘરેથી લાવ્યા, આપણે નથી લાવી શકતા, તો ઘરની અંદર મંદિરની અંદર એક રૂપિયો ચડાવી દેવાનો, એક લોટો પાણીનો એટલે પાણીનો રૂપિયો, અને એક લોટો રૂપિયા, એક રૂપિયો લોટાનો એટલે કેટલા થયા? બે રૂપિયા. અને મહિને મૂકવા હોય તો એ મને વાંધો નથી. એ કાલની બાકી રહી ગઈ. હા જો, હે આજનું માગી લીધું ને, કાલનું બાકી હતું ને, ગઈકાલનું ના ભૂલી ના જવાય. હા તો ક્યારથી લોટો ના લાવો, પાણી ભરીને ના લાવો, તો એ બે રૂપિયા મંદિરમાં નાખી દેવાનું. બરોબર, એટલું તો કરો કે તમારા માટે, મારા માટે નહીં. હું તો કાલ હવાના પોરમાં બધું 8 તારીખે બધું વર્ચું બધું. જય શ્રી કૃષ્ણ. અહીંયા તો જમવાનો પ્રોગ્રામ ચાલશે પાછો. કોના માટે કરીએ છે? તમારા માટે. 8 દિવસમાં તમે મને આપશો એ હું લઈને જવાનો, પણ હું જે કહું એ તમે મને આપ્યું એક તો કોના માટે છે? બોલો જ ખરા. હા તમારા માટે. આ બાજુ તો અવાજ જ નહીં આવતો. કોના માટે? અમારા માટે. મારે તો કંઈ લઈને જવાનું નથી. ખાલી હાથ આયા હે, ખાલી હાથ જાયેગા. ક્યાં લેકે આયા હે, ક્યાં લેકે જાયેગા. આપણે એ જ છે ભગવાન. મહાદેવજી એ જ છે ભગવાન. એ જ શીખવાડે છે મહાદેવ, એ જ શીખવાડે છે. કશું તારું હતું નહીં તો તું પછી ચિંતા શું કામ કરે છે ભાઈ? તું શું લાયો તો, તું શું લઈ જવાનું છું? છે અહીંયા પડ્યું રહેવાનું છે તો ખોટી ચિંતા કરવી? એના કરતાં મારા શરણની અંદર આવી જા, હું તને સ્વીકારી લઉં છું. કહીએ છે ને, અને ભજન એ ગાઈએ છે ને ઘણી વખત, આયો શરણ તિહારે પ્રભુ તારનાર તું. ભગવાનને કહે છે તારવા વાળો બન, આપણે હણવા વાળા નથી જોઈતા. અને કાલે પણ કીધું હતું ને, ભલે આજે આરતીમાં ગઈએ છે ઘણી વખત, જગ કરતા જગ હરતા જગ પાલન કરતા, પાલન કરતા જે દુઃખોને દૂર કરવા વાળો છે એવો મારો મહાદેવ. ભગવાનને પ્રાર્થના કરીએ, ઉત્પાક અને ખીર બ્રાહ્મણોને જમાડવું અને ભગવાનને પણ જમાડવું. ક્યારે? તો કે ગુરુવારે, શુક્રવારે ભગવાનની પૂજન કરવું. 6 રસયુક્ત 6 રસ વાળા પદાર્થો એ ભગવાનને અર્પણ કરવા, તો શ્વની પ્રાપ્તિ થાય છે? તો કે ભોગોની પ્રાપ્તિ થાય છે. શનિવારે તલના હોમથી દાન કરવાથી, તલ મિશ્રિત અન્નનું ભોજન કરવાથી અકાળ મૃત્યુને હરણ કરે છે. અપમૃત્યુ થતું હોય એને હરણ કરવા માટે તલનું દાન બતાવ્યું, તલ આપવાનું બતાવ્યું, તલનો હોમ કરવાનું બતાવ્યું. અને આટલું કરવાથી એ ભગવાન દરેક વારે અને દરેક રીતે તમારી સાથે આવે છે. સતયુગની અંદર 4 યુગો થઈ ગયા ને, આપણે બધા જાણીએ 4 યુગો થયા ને. સતયુગ પછી ત્રેતા, હા દ્વાપર અને કળિયુગ. બહુ સરસ, હોશિયાર છે બધા. સતયુગની અંદર ભગવાન કેવી રીતે પ્રસન્ન થતા હતા? કળિયુગ બહુ સરસ છે. હા આપણે બધા માનીએ છીએ કે કળિયુગ ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે, પણ હું કહું છું કળિયુગ બહુ સરસ છે. કળિયુગની અંદર ભગવાનને પામવા હોય તો તરત જલ્દી પ્રાપ્ત થઈ જશે. જ્યારે
સતયુગની અંદર ઘણા યજ્ઞો કરો, ઘણા દાન કરો, ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને ત્રેતાની અંદર એનાથી અડધું, ત્રણ ચતુર્થાંશ જેટલું ફળ મળે. ત્રેતાની અંદર જો ભગવાનને પામવા હોય તો શું કરવું પડે? યજ્ઞ કરવો પડે, દાન આપવું પડે, તપ કરવું પડે, ત્યારે ભગવાન પ્રસન્ન થાય. ત્રેતાની અંદર એનાથી ઓછું અને કળિયુગની અંદર એનાથી અડધું. તરત જ બે તાળી પાડી નથી, ભગવાનને યાદ કર્યા નથી, હર હર મહાદેવ ભમ ભમ બોલે એટલે મહાદેવ આવી જાય. જે ફળ આ છે, અડધું 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 કરતા 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 ઓછું કરતા જઈએ, એ વખતે ભગવાનની પ્રાપ્તિ થાય છે. સૂર્ય સંક્રાંતિ આવે, જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિની અંદર આવે છે, ત્યારે જે કંઈ પણ સત્કર્મ કરો છો એનું ફળ ડબલ થઈ જાય છે. શિવપુરાણની અંદર લખેલું કે જન્મનો નક્ષત્ર એ બહુ જરૂરી છે, યાદ હોય તો બધાને. જે દિવસે તમારો જન્મ થયો એ દિવસે જે નક્ષત્ર ચાલતું હોય, અથવા તો વ્રતની પૂર્તિનો દિવસ હોય, એટલે કે આપણે જેમ આ વ્રત શિવકથાનું આ વ્રત ચાલી રહ્યું છે એ 8 તારીખે પૂર્તિ થશે, એટલે કે પૂર્ણ થશે, એ કયો દિવસ સમજવો? તો કે એ જે સૂર્યગ્રહણ જેટલું ફળ મળે છે. પણ સૂર્યગ્રહણમાં જપ કરવાથી તપ કરવાથી એ હજારો વર્ષ સુધી ચાલે એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. તમારા જન્મના નક્ષત્રના દિવસે 5 માળા કરશો ને તો પણ એનું ફળ છે ને એ 1000 ગણું થઈ જશે. કોઈ યજ્ઞ ચાલતો હોય અને યજ્ઞની પૂર્ણાહુતિ ચાલતી હોય, ઘણા બધા અહીંયા અમે લોકો પૂજાની યજ્ઞને બધું કરતા હોઈએ, તારે ઘણા બધા આમ જોવે પૂજા કરે, જોવા દે ને આપણી ક્યાં છે, શું કે આપણી ક્યાં જતો, આપણે ઉભા રહેવું. ઘણા આપણા સમાજની અંદર આપણે કોકના ઘરે નવચંડી યજ્ઞ ચાલતો હોય અને કે ચલો ભાઈ પૂર્ણાહુતિ થઈ ગઈ છે, પૂર્ણાહુતિ થાય છે, આપણે બધા આવી જાઓ, એ તો ઘરના જ લોકો જાય, આપણે જ કંઈ જવાનું ના હોય. શ્રીફળ હોય ને તારે કે આપણે જવાનું ના હોય, એ તો ઘરવાળા જ હોય, એ તો ઘરવાળાનો જ હક હોય, આપણો હક ના હોય. અલ્લા પણ તું ગયો છે સવારથી, આ વેદ મંત્ર ભણાયા છે, ભગવાનને પૂજા ને અર્ચના કરી છે, આ વેદોનું પુણ્યનું ફળ મળવા જઈ રહ્યું છે, ખાલી નાણાં છડીને હાથ અડાડીશ ને તો એ સવારના પુણ્યનું ફળ છે ને એ તને મળશે. એટલે જાઓ તારે કોઈ દિવસ નાણાં છડીને હાથ લગાડવાનો આવે ને તો અડાડી દેજો. કોઈ મંદિરમાં જતા હોય, પૂજન અર્ચના ચાલતી હોય, છેલ્લો દિવસ હોય, પૂર્ણાહુતિ થતી હોય અને પૂર્ણાહુતિના દિવસે ખાલી એમ ઉભા રહીએ ને તો પણ એ ફળ 3 દિવસનો, 5 દિવસનો, 7 દિવસનો જે યજ્ઞ થયો હોય એનું પૂર્ણ ફળ એ તમને પ્રાપ્ત થાય. મારા મહાદેવે કેટલી સગવડ કરી નાખીએ કે કલયુગની અંદર તમે થોડુંક કરશો ને અને ફળ 1000 ગણું આપો. કોકનું કરેલું ફળ એ પણ તમને આપવા માટે તૈયાર થઈ જાય. જેમ શાસ્ત્રમાં કીધું કે શિવપુરાણ કે જે 12 વસ્તુઓનું દાન ચૈત્ર માસના અલગ અલગ, જેમ ચૈત્ર માસથી શરૂઆત થાય એવી રીતે ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગચર, પોષ, મહાલ, ફાગણ, 12 મહિના 12 વસ્તુઓનું દાન આપવાનું બતાવેલું. પહેલું દાન છે ગાયનું દાન, બીજું ભૂમિ, તલ, સોનું, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, ચાંદી, મીઠું, કોળું અને છેલ્લે કન્યાનું દાન છે. ગાયનું દાન તો આપી શકતા જ નથી આપણે, તમે કદાચ આપો આ બ્રાહ્મણોને તો પણ બ્રાહ્મણો લઈ જઈ શકે એવા નથી, કારણ કે ગાડી રાખવાની જગ્યા નથી તો ગાયને ક્યાં બાંધવી, ગાડી મૂકીએ તો કકરાટ થાય, તો ભાઈ ગાડી લઈ લો કોક આવે તો ગાયને ક્યાં બાંધવી. એટલે ગાયનું દાન તમે આપો તો પણ બ્રાહ્મણ લેતા નથી. ભૂમિ,
ગાયનું દાન આપવાથી કાયિક વાચિક અને માનસિક પાપોનું નિવારણ થાય છે. ભૂમિનું દાન આપવાથી આ લોક અને પરલોકની અંદર પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. કારણ કે તમે ભૂમિ દાનમાં આપી, તમને ખબર નથી કે ઉપર વૈકુંઠની અંદર કે શિવલોકની અંદર આપણને હોવાનો બેડ મળશે કે નહીં મળે. ખબર જ્યાં જઈશું ત્યાં આપણને કોઈ બેડ મળવાનો નથી. મળશે નહીં મળવાનો? હજુ સરળ ખાતી સમજીએ આપણે. બસ ડ્રાઈવર બસ ચલાવતો હતો અને પેસેન્જરો બધા ભરેલા હતા અને એક્સિડન્ટ થઈ ગયો. જ્યાં એક્સિડન્ટ થયો એટલે બધા જણા મોટાભાગના લોકો જીવી ગયા છે, એમાંથી બે જણા ખાસ મરી ગયા. એમાં બસની અંદર બેઠેલા હતા પંડિતજી અમારા જેવા અને ડ્રાઈવર, બે જણા ઉપર પહોંચ્યા યમલોકની અંદર. બે જણા ઊભા જ, વારો આવતો ગયો ધીરે ધીરે. ત્યાં તો બધી ટિકિટો ચાલતી હોય ને, કોણ આવ્યો આઈ જા ચાલ પહેલો નંબર આઈ જા, હવે તારો વારો બોલ, ચિત્રગુપ્ત ચોપડા ખોલો. નાખો એને એસી વાળી રૂમમાં. પેલા પંડિતજી આયા, નાખો એને પેલા ઝૂંપડામાં નાખો. મારા જેવા પંડિતજી ગાડીવાળા બોલ્યા તો યમરાજા આવું ના ચાલે, ખોટી ખોટી વાતો કરો છો, રોજ તમારું સેવા કરું, પૂજન કરું, અર્ચના કરું, ઘંટડીઓ વગાડું, તારતી કરું, લોકોને સમજાવું, જ્ઞાન આપું, અને મારે છે કે આવા ઝૂંપડામાં રહેવાનું. અને આ છો ડ્રાઈવર પીને ચલાવતો હતો, બીડી પીતો હતો, ગુટકા ખાતો હતો અને પીતો પીતો ચલાવતો હતો, કેટલા બધાને મારી નાખ્યા. એને તમે એસીની રૂમ આપી? ના ચાલે, હું વિદ્રોહ કરીશ. શું કરીશ? વિદ્રોહ કરીશ. યમરાજા કે જો ભાઈ જે લખ્યું છે ને એ જ થશે, માથાકૂટ કરવાની, જતું રહેવાનું. ના હું તો બ્રહ્માજી જોડે જઈ. બ્રહ્માજી કે શું થયું ભાઈ, ચોપડા ખોલ્યા, બરોબર છે ત્યાં જ રાખો. ના ના હું વિષ્ણુ જોડે જ, જેની જોડે જવું હોય જા, તારો આ જ કામ છે, તારે ત્યાં જ રહેવાનું છે. વિષ્ણુ ભગવાન પાસે ગયા. ભગવાન તમારી રોજ સવારના આરતી કરતો હતો, કેટલી વખત આરતીઓ કરતા કરતા ઊંઘ આવતી હતી, પણ તે છતાં તમારી આરતી કરતો હતો. અને મારે છે કે આવા ઝૂંપડામાં રહેવાનું? ભગવાન કે જે છે લખ્યું છે કર્યું છે, બરોબર છે, તામાર ત્યાં જ રહેવાનું. હલો ઈલાજ ક્યાં જવું મારે? મહાદેવજી જોડે ગયા. તો કે ચલો પંડિતજી, તમને કોઈ સમજાઈ શકે એવા છે નહીં? બ્રાહ્મણોને કોઈ સમજાઈ શકે સર? ના સમજાઈ શકે, એમની પાસે હજાર રસ્તા હોય, એમને સમજાવનારો એક જ છે અને એ મારો મહાદેવ છે. વેદો હમ વેદોને પણ પચાઈ જાણેલા છે મહાદેવજી, વેદોને પણ ગ્રહણ કરેલા છે એ મહાદેવ પાસે પંડિતજીને લઈને જાય છે. મહાદેવજી આ પંડિતજીએ ઉપદ્રવ કરી નાખ્યો છે, સમજતા નહીં વાતને. તો કે શું કરવું? પણ તો કે શું થયું છે? એને ચોપડો લાવો, ચોપડો આવ્યો, બરોબર. બોલો પંડિતજી શું કરીશું હવે? કે જો મહાદેવજી તમારી મેં સેવા કરી, પૂજા કરી, અર્ચના કરી, બધું કર્યું, કથાઓ પણ ઘણી બધી કરી, શિવપુરાણ ઘણી બધી કરી તમારા નામની. વિષ્ણુ ભગવાનને કહેજો તમારો પણ ભાગવતજી કેટલા બધા કર્યા, હે, અને આટલું બધું કર્યું અને મને સારી જગ્યા ઉપર આપવું જોઈએ સ્થાન, ત્યારે એમણે ઝૂંપડામાં મને વાસ આપ્યો. અને પેલો ડ્રાઈવર ગાડી ચલાવતો હતો,
ઊંઘમાં ગાડી ચલાવતો હતો, બીડી પીને ચલાવતો હતો, દારૂ ઘણું બધું કીધું, આ બધું ચલાવતો હતો અને બધાને મારી નાખ્યા, તોય એને સ્થાન ક્યાં આપ્યું? એસી વાળી રૂમમાં. બોલો, આવું ખોટું કહેવાય કે નહીં? મહાદેવજી કે ઉભા રહો, શાંતિ રાખો, તમારો ચોપડો જોયો, ચોપડાની અંદર ફાઇલ જોઈ, ફાઇલની અંદર જોયું, તમે બધી જ પૂજા સારી કરાવતા હતા, બધું જ સરસ કરાવતા હતા, પણ જ્યારે કથા થતી હતી ત્યારે તમે કથા વાંચતા હતા અને અંદર જે પ્રેક્ષકો શ્રોતાગણો હતા એ ઝોકા ખાતા હતા. એ ઝોકા ખાતા હતા એટલે જ્યાં નામ દેવાનું છે ત્યાં કોઈ નામ દેતા નતા, એટલે તમારો વારો ત્યાં આવે. પણ કે પેલો ડ્રાઈવર, તો કે ડ્રાઈવરની વાત ગણીએ તો જ્યારે ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એવી ખરાબ ચલાવતો હતો કે અંદર બેઠેલા પેસેન્જરો રોજ નતું નામ દેવું દે તે છતાં નામ દેતા હતા, એટલે પરાણે એ નામ દેવડાવતો હતો, એટલા માટે એનું સ્થાન ક્યાં ગયું? એસી વાળી રૂમમાં. એટલે હવે આપણે બધાએ વિચાર કરવાનો કે આપણે ક્યાં જવું છે. તમારો ડ્રાઈવર હું છું, કીધું છે કે ભૂમિનું દાન આપવાથી આ લોક અને પરલોકની અંદર એને પ્રતિષ્ઠા મળે છે. એટલે મેં કીધું ને કે ત્યાં કોઈ ભૂમિનું દાન આપ્યાથી કોઈ એસી વેસી વાળી રૂમ નહીં હોતી. આ તો એક જાતનો દાખલો છે તમને સમજાવવા માટે, બાકી ત્યાં કોઈ ભૂમિ હોતી જ નથી, જે આપવું એ બધું અહીંયા જ આપવું. તલનું દાન આપવાથી બળ વધે છે, મૃત્યુનું નિવારણ થાય છે, સુવર્ણ એટલે કે સોનું આપવાથી જઠરાગ્નિ મજબૂત બને છે, ઘીનું દાન આપવાથી પુષ્ટિદાયક બને છે, વસ્ત્રનું દાન આપવાથી આયુષ્યની વૃદ્ધિ કરે છે, ધાન્યનું દાન અન્ન ધનની સમૃદ્ધિમાં કારણ છે, ગોળનું દાન કરવાથી મધુર ભોજનની પ્રાપ્તિ થાય છે, ચાંદીનું દાન આપવાથી વીર્યની વૃદ્ધિ અને મીઠાના દાનથી છ રસ જેટલું ભોજનની પ્રાપ્તિ થાય છે. અને ખૂબ જ અગત્યની વાત, કન્યાનું દાન આપવાથી આજીવન ભોગ પ્રદાન થાય છે. આજે મારી નવયુવાન છોકરીઓ આવેલી હોય તો બાકી દરેક બહેનોને અમે કાયમ કહીએ, કશું ના આપો ને તમારા મા બાપને તો ચાલશે, પણ એક કન્યાદાનનો મોકો એમને આપજો. યંગસ્ટર લેડી છોકરીઓને ખાસ પ્રાર્થના કરીએ, તમારા મા બાપને કશું નહીં આપો ને તો ચાલશે, એક વખત ખાલી કન્યાદાનનો મોકો આપજો કે જેથી કરીને એ આ જન્મ નહીં ગયા જન્મના પણ પાપો હશે ને એ દૂર કરી શકશે. નહીંકર અત્યારની છોકરીઓ એ કન્યાદાનનો મોકો જ નથી આપતી, ક્યાં જાય છે એ જ ખબર નથી પડતી. આ સનાતન ધર્મની વાત કરીએ, 25-25 વર્ષ સુધી જે મા બાપે ઉછેરીને મોટી કરી હોય, લગ્નના તારીખના દિવસે 3 કલાકના લગ્નની અંદર 25 વર્ષનું જે કમાયેલું છે એ આપી દેવામાં આવે છે 1 કલાકની વિધિમાં. અને છોકરીને આપીને કહે છે, એક જ વસ્તુ કહીએ છે, આ તે મને કન્યાદાનનો મોકો આપ્યો છે ને, આ જન્મ નહીં પણ 7 જન્મનો મારા પાપો છે એ તું દૂર કરે છે. શિવપુરાણની અંદર લખેલું છે કે કન્યાનું દાન આપવા વાળો વ્યક્તિ ભોગ પ્રદાન કરે છે, સાથે સાથે એને મોક્ષની પણ પ્રાપ્તિ અપાવે. કારણ કે સ્ત્રી છે ને એ બે ઘરને તારે છે. કેટલા ઘરને? બે ઘરને તારે છે. સ્ત્રીમાં શક્તિ છે,
શિવ એકલા નકામા છે, પણ જ્યારે શિવ સાથે પાર્વતી, માં પાર્વતી આવી જાય છે એટલે કે શિવ અને શિવા થઈ જાય છે, ત્યારે એમની શક્તિ ડબલ થઈ જાય છે. જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપે છે ને એમાં જન્મની અંદર પુત્રને જન્મ આપે છે તો પોતાનું અડધું શરીર ખલાસ થઈ જાય છે. ગૂગલ ઉપર સર્ચ મારવાની છૂટ, સાયન્ટિફિક રીઝન તરીકે તમને સમજાવું. જ્યારે પોતાના બાળકને, પોતાના પુત્રને જન્મ આપે છે ત્યારે એનું અડધું શરીર એની અંદર આપી દે છે. કોને? પોતાના સંતાનને આપી દે છે. જ્યારે બીજી વખતે ગર્ભવતી થાય છે ને એની અંદર સંતાનમાં કન્યા ઉત્પન્ન થાય છે તો એનું શરીર ડબલ થઈ જાય છે. સાયન્સની અંદર આ સર્ચ મારેલું છે, કારણ કે એની અંદર શક્તિ છે, એ શક્તિ આપે છે. એટલા જ માટે કન્યાઓને, દીકરીઓને કહીએ છે, બીજું કશું નહીં આપો ને તો ચાલશે, ભણશો નહીં તો ચાલશે, પણ પોતાના મા બાપને એક મોકો આપજો કે હું કન્યાદાન કરી શકું. એ દીકરીઓને કહીએ છે, અને કહીએ છે ને આપણે કહેવતની અંદર પણ કહીએ છે, ગાયને દોરે ત્યાં જાય. આપણે એવું નથી કરવું, પણ તમારા મા બાપને એક વખત કહેજો તો ખરા કે આ ખોટું થઈ રહ્યું છે, પપ્પા ખોટો વ્યક્તિ છે. તમે જાણતા હોય કે આ ખોટું છે, કદાચ તમે જાણતા હોય એ વ્યક્તિને તમારે એની સાથે પરણવું છે તો તમારે મા બાપને કન્વિન્સ કરજો, બોલાવજો, ઉછાવડાવજો, જોડાવજો. કારણ કે તમે એક વખત એ કન્યાનું દાન આપશે તો સાત પેઢી તો ખરી, પણ સાત જન્મોના પાપોને એ દૂર કરી નાખે છે. વાંચવું હોય તો વાંચી શકજો, શિવપુરાણના વિધવેશ્વર સંહિતાની અંદર લખેલું છે. ગીતા ગેરક ગોરખકૃષ્ણની ચોપડીની અંદર 46માં પાના ઉપર છે. આ તમને કહું, કન્યાનું દાન આપવા વાળો એ વ્યક્તિ ભોગ પ્રદાન કરે છે અને આ લોક અને પરલોકની અંદર સંપૂર્ણ ભોગોની પ્રાપ્તિ કરી અને તે પોતે નાશવંત બને છે. ઇન્દ્રિયોને જીતવી હોય તો ભક્તિ બતાવી અને ભક્તિથી ભગવાનની પૂજન અર્ચના કરવાથી, દેવતાઓનો અભિષેક આત્મશુદ્ધિ બતાવે. બ્રાહ્મણો જ્યારે પૂજા કરાવે ત્યારે અભિષેક કરાવે, ખબર છે ને, ગમે તે મંત્ર લેતા હોય. અભિષેક કરવાથી આત્માની શુદ્ધિ મળે છે. ચાલલો કરવાથી, ભગવાનને ચાલલો કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાનને ભોજન કરાવ્યથી આયુષ્યની પ્રાપ્તિ થાય છે. ધૂપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. દીપક પ્રગટ કરવાથી જ્ઞાનનો ઉદય થાય છે અને ભગવાનને પાન અને સુપારી આપવાથી ભોગની ઉત્પત્તિ થાય છે. અલગ અલગ પ્રકારે ભગવાનની પૂજન કરવાનો ક્રમ બતાવ્યો, ક્યારે ક્યારે ભગવાનની પૂજાઓ કરવી. તો એવું કીધું છે કે શ્રાવણ મહિનાની અંદર નવમી તિથિ આવે એ દિવસે મૃગશિક્ષણ નક્ષત્ર ચાલતું હોય માં અંબાની પૂજા કરો, પણ એ બધું ના થતું હોય તો આપણે નક્ષત્રો યાદ ના રહેતા હોય. પણ નવમી તિથિ નોમ આવે એ દિવસે માં અંબાની પૂજા બતાવી એ મનવાંછિત ફળની પ્રાપ્તિ અપાવે છે. નવમીના દિવસે કોઈ પણ નવમી હોય, આસોની હોય, કારતકની હોય, માક્ષરની હોય, પોષની હોય, ગમે ત્યારે હોય, પણ નવમી તિથિ એ માની તિથિ છે.
એ તિથિના દિવસો માની પૂજા કરવાથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ આપે. ચોથ ચતુર્થી, એ દિવસે ગણેશજીની પૂજન કરવાથી સિદ્ધિદાયક છે, સિદ્ધિને અર્પણ કરાવે છે. કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કે શિવરાત્રિ એટલે કે પ્રદોષ એટલે કે ચતુર્દશી એટલે ચૌદસ ના દિવસે ભગવાન શિવની પૂજન અર્ચના કરવાથી મનની ઈચ્છાઓ જે કંઈ પણ ઈચ્છા હોય એ ભગવાન પૂર્ણ કરાવે છે. કાર્તક માસની અંદર યજન અને પૂજન કરવાથી વ્યાધિઓને દૂર કરવા માટે ભગવાનની પૂજા બતાવી, ગ્રહોને અને ભૂતને વિનાશ કરવાવાળા એ મહાદેવની પૂજન કરવાથી, કાર્તક માસના રવિવારે સૂર્યની પૂજા કરવાથી તેલ શુત્ર વસ્ત્ર આપવાથી મનુષ્યના જીવનની અંદર રહેલા કોઢ નામનો જે રોગ છે એ દૂર કરાય છે. ક્યારે? તો કે કાર્તક માસનો પહેલો રવિવાર, કાર્તક માસના પહેલા રવિવારે કોઈના શરીરની અંદર કોઈ વાઇટ પ્રકારનો જે કોઢ નામનો રોગ થયો હોય એ દિવસે તેલ અને સુતરાઉ વસ્ત્ર એટલે કે રેશમી વસ્ત્ર ભગવાનને અર્પણ કરી કોઈ પણ બ્રાહ્મણ હોય ને આપવાથી એ કોઢ નામનો રોગ દૂર થાય છે. હરડે કાળા મરી વસ્ત્ર ખીરું એટલે કે કાકડી જેવું ફળ આવે છે, ખીરા આપણે કહીએ છીએ બરાબર, એને આપવાથી ક્ષય નામનો જે રોગ થાય છે એ રોગ દૂર થાય છે. ઘણા બધા એવી રીતે કૃતિકા નક્ષત્રની અંદર કરેલું, સોમવારે કરેલું શિવજીનું પૂજન મનુષ્યના મહાન દરિદ્ર દુઃખ હોય છે એ મટાડવાનું કાર્ય કરે છે, સંપૂર્ણ સંપત્તિદાયક બનાવે છે. કૃતિકાયુક્ત મંગળવાર સ્કંદ ભગવાન એટલે કે ભગવાન કાર્તિકેયનું પૂજન કરવાથી, દીપક અને ઘંટનું દાન કરવાથી મનુષ્યને વાક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. બુધવારે કૃતિકા નક્ષત્ર ચાલતું હોય વિષ્ણુ ભગવાનનું યજન કરવાથી, દહીં અને ભાતનું દાન કરવાથી સરસ મજાના સંતતિની પ્રાપ્તિ થાય છે. ભગવાને કીધું કે જે માતા પિતાની પૂજા કરવાથી જે પરમાનંદની પ્રાપ્તિ થાય છે, માતા પિતાની પૂજા પણ અગત્ય બતાવી, શિવપુરાણની અંદર લખેલું છે. પહેલા કોણ આવે? જગતની અંદર ચાર દેવતા છે મુખ્ય, તો પહેલો નંબર કોનો આવે છે? માતા. નમાતુ પર દેવતા, માતાજી વિશેષ જગતની અંદર કોઈ જ નથી. અને શિવપુરાણની અંદર પણ ભગવાને કીધું હોશિયારમાં હોશિયાર માણસ કોણ હતા? ગણપતિ લાલા, ગણેશજી મહારાજ. એમણે પણ કોની પૂજા કરી? મહાદેવજી અને મા પાર્વતીની. હોશિયાર હતા ને કે આપણે ચાલી શકાશે નહીં, દોડી શકાશે નહીં, આ પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કરતા તો હજારો વર્ષ થઈ જશે અને હું આવી શકીશ નહીં. માતા પિતાને બેસાડે આ પ્રદક્ષિણા કરી નાખી આવી ગયું બધું, ક્યાંય જવાની જરૂર નથી. ચાર ધામ જાઓ, બદ્રી કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી, અને ઘેર માં ભૂખી હોય, બાપ ભૂખ્યો હોય, ફાટેલા કપડાં પહેરેલા હોય, અને પછી કે અમે ચાર ધામ જઈ આવ્યા અને ઘેર પાછા શું આપશે? ચાર ધામના પેલા ફોટા આપે છે ને બધા, હાલે છે ને, ચાર ધામના ફોટા આપશે કે લો રાખો. પણ તારા ચાર ધામ ક્યાં છે? તો કે માતા પિતાના ચરણની અંદર છે. શાસ્ત્રમાં શિવપુરાણ કહે છે કે જે મને ભજ્યા પહેલા જે માતા પિતાને ભજે છે એને હું મારા પુત્ર સમાન ગણું છું, એને હું મારા પુત્ર કાર્તિકેય સમાન ગણું છું.
વિદ્વેશ્વર સંહિતાની અંદર ભગવાને લખેલું છે, જ્યાં ભગવાન શિવની પૂજા કરો છો, શિવલિંગની પૂજા કરો છો, ત્યાં કોઈ દેવતાને, બધા 33 દેવતાઓ એની અંદર સમાયેલા છે શિવલિંગની અંદર. માં ભગવતી, માં પાર્વતીના હસ્ત કમળ ઉપર ભગવાન છે, બીજા કોઈ અલગથી પૂજા કરવાની જરૂર નથી. શિવની પૂજા કરો છો એની અંદર જ બધા ભગવાન છે. ગણેશ પણ એની જોડે છે, કાર્તિકેય પણ એમની જોડે છે, અને માં પાર્વતી પણ ત્યાં જ છે. મેં કીધું ને કે કંકર જે આ શંકર બનાયા, બસ અભિષેક કરી દીધો, ત્યાં જ ગણેશજી બેઠા છે, કાર્તિકેય બેઠા છે, માં પાર્વતીજી છે, બધા ત્યાં છે. ગણેશજીને કેટલા, મહાદેવજીને કેટલા સંતાનો. હવે આજે બધા શિવકથાની આગળ જઈએ, હવે શિવકથા ચાલુ. મહાદેવજીને કેટલા સંતાનો બોલો, કોણ આ બાજુથી, કોણ પાછળ, ત્રણ ત્રણ બરોબર, કયા કયા, ઓખા ઓખા ક્યાંથી આવે, હા બોલો પછી કયું હો, બોલો પછી, અલા બોલો, હમણાં ટાઈમ થઈ ગયો. ચાલો આપણે એની પાછળ સમય નથી બગાડવો. ભગવાનના 8 સંતાનો છે. મહાદેવજીને કેટલા સંતાન, 8 સંતાન છે. પહેલા ગણેશજી, આમ તો 11 ગણાયો પણ હું તો તમને 8 કહું છું. પહેલા ગણેશજી આપણે માનીએ છીએ બધા, પહેલા ભજીએ એટલે. બીજા આવે કાર્તિકેય ભગવાન, સાઉથની અંદર એમનું વર્ચસ્વ, એમની પુત્રી તમે ઓખા કહો છો બરોબર, એનું સંસ્કૃત નામ છે અશોક સુંદરી. એમની 5 પુત્રીઓ જે કલશની અંદર બિરાજમાન થાય છે, અભિષેક કરે છે, જયા, વિશરા, સાવરીવારી, દૌતલી અને દેવ. કેટલા થયા 5 ને 3 આવડે છે ને મને ગણી, કેટલા સંતાન, 8 સંતાન. હવે આ 8-8 સંતાન ભગવાનની જોડે જ છે, એટલે ભગવાનને ક્યાંય અલગ જોવા જવાની તૈયારી કરવાની નહીં. હવે કેવી રીતે છે બતાવી દઉં. આ ભગવાનનું શિવલિંગ બરોબર, આ ભગવાનનું લિંગ તમે જ્યાં બેઠા છો એની સામે આવે ગણેશજી મહારાજ, જે પાણી અંદર નીચે જાય છે ને, આ માતાજીનું હસ્તકમળ, હસ્તકમળની અંદર ભગવાન. આ જે તમે બેઠા એની આ બાજુનો ભાગ, એટલે કે તમારી બાજુથી આગળ આવે એ ગણેશજી બેસે છે, એમની પાછળ કાર્તિકેય ભગવાન. જે પાણી ધીરે 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 ધારા થઈને નીચે આવે છે એ પાણીનો ભાગ છે, ત્યાં આગળ અશોક સુંદરી, એટલે કે એમની એક પુત્રી એ અશોક સુંદરી છે. કળશની અંદરથી, જળાધારીની અંદરથી એક ટીપું પાણી પડતું રહે છે, એ એમની 5 પુત્રીઓ, જયા બોલો સાથે, જયા, વિશહરા, સાવરીવારી, દૌતલી, દેવ, આ સંતાન એમના. અને પાણી ઝીલવા માટે તમે જે અભિષેક કરો છો, પાણી ઝીલવા માટે 33 કોટી દેવતાઓ ત્યાં આગળ જળ લઈને ઊભા છે, સ્વીકારવા તૈયાર છે. એટલે કદાચ તમે મહાદેવજીને એકલા પાણી ચડાવી દો ને તો પણ કોઈ વાંધો નહીં, કંઈ બધાને અલગ અલગ કરવાની જરૂર નથી, કારણ કે શિવાલયની અંદર જ ભગવાનના પરિવાર આવી જાય છે. એક નાનો ઉપાય બતાવી દો, જ્યારે ઊંઘ ના આવતી હોય રાત્રે, દવા લેવાની ઈચ્છા થતી હોય,
પણ લેવી નથી. ત્યારે આ પાંચ દેવીઓનું નામ સ્મરણ કરવાનું, ચમચી લેવાની, કાલથી નોટપેન લઈને આવજો. ચમચી પાણી લેવાનું, નામ બોલવાનું, જયા, વિશહરા, સાવરીવારી, દૌતલી અને દેવ એમ કરી પાંચ આસમાની પાણી એક એક વાર્તા ફરતી લેવાનું અને પી જવાનું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરતા કરતા સૂઈ જવાનું એટલે સરસ મજાની ઊંઘ આવી જાય. ઊંઘની ગોળી લેવી પડે નહીં. મારો મહાદેવ એટલો દયાળુ છે કે પરિવાર સાથે બેસે છે. ભગવાનની પૂજા કેવી રીતે કરવી? તો કેવી રીતે? તો જ્યારે આપણે જઈએ છીએ મહાદેવજીના મંદિરે, મહાદેવજીના મંદિરે આ મહાદેવજી છે, ગયા એટલે આપણે બધાની આદત હોય. જો આ પૂજાનો કર્મ છે, પૂજાનું કેવી રીતે કરવી મહાદેવજીને એ શિવપુરાણની અંદર બતાવેલું છે. પહેલાં શું કરીએ છીએ આપણે જઈએ ને એટલે અત્યારે સીધો લોટો ભગવાનની પહેડો, ચાલો ભગવાન આવી ગયો. હા ના, ભગવાન કહે છે કે પહેલું પાણી અહીંયા ચડાવો એટલે કે મારા પુત્ર ઉપર, બીજું પાછળ કાર્તિકેય ઉપર, ત્રીજું વચ્ચેવચ એટલે કે અહીંયા આગળી જ્યાં એમની પુત્રી અશોક સુંદરી ઓખા જે કહેતા હોય નામ એની ઉપર, માતાજીનું આ હસ્તકમળ છે એની ઉપર પાણી ચડાવો, પછી ઉપર પેલી જલાધારી પડેલી છે એમાં પાંચ વખત નામ દો, પાંચ ટીપા એની ઉપર ચડાવો, પછી મહાદેવજીની ઉપર પાણી ચડાવો. અને જ્યારે મહાદેવજીની ઉપર પાણી ચડાવો ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય ઓમ, શિવાય નમઃ ઓમ, કન્ટિન્યુઅસ ભગવાનનું સ્મરણ કરતા કરતા ચડાવો. સાહેબ આ જેટલા બધાને પાણી ચડાવીને એ બધાને પ્રાપ્ત થઈ જશે. આ પૂજાનો કર્મ છે, આ અભિષેકનો કર્મ છે. અને આ કરવાથી ભગવાન કહે છે મનને શાંતિ અપાવે છે, કાર્યની સિદ્ધિ અપાવે છે. ઓમકારનો નાદ, પ્રણવનો લાભ જપવાનું કીધું. શિવા અને શક્તિ એ બંને એકની અંદર છે. પ્રણવ આપણે ઓમકાર કહીએ છીએ, પણ શું કહીએ છીએ એનો બીજ પ્રણવ. પ કહેતા પ્રપંચ, ન કહેતા નથી, અને વ કહેતા તારા માટે. જે ઓમકારનો નાદ કરે છે એના માટે ક્યારે કોઈ પ્રપંચ હોતો નથી. આ પ્રણવનું નામ છે. ઓમકારનો નાદ કરવો, અ ઉ અને મ એ કરતા કરતા ભગવાનના નામનું હરિનું સ્મરણ કરી અને આજને આ કથાને આપણે વિરામ આપીએ. કાલે સતીચરિત્ર અને યક્ષ રાજાનું યજ્ઞ વિધ્વંસ એની ઉપર આગળ કથાનો આરંભ કરીશું. નવ પાર્વતી વલે હર મહાદેવ હર, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય.